नमस्कार दर्शक मित्रों, आप जो रहा छो वीटीवी न्यूज, आपनी साथे हूँ छू तोरल। छेल्ला घणा समयथी जोवा मळी रह्युं छे के ऋतુઓનું ચક્ર બદલાઈ રહ્યું છે, વરસાદની પેટર્ન પણ બદલાઈ રહી છે અને તેના કારણે સૌથી વધુ મુશ્કેલી ભોગવી રહ્યા છે આપણા ધરતીપુત્રો। વરસાદની અનિયમિતતા ખેડૂતોને નડતી રહી છે। ખેડૂતોની આ અને આવી તકલીફોમાંથી ખેડૂતોને ઉગારવા માટે જે તે સરકારો દ્વારા નિત નવી યોજનાઓ અમલમાં લાવવામાં આવી છે, પાક વીમા યોજના પણ ખેડૂતોની મદદ માટે અમલમાં લાવવામાં આવી। કેટલો ફાયદો ખેડૂતોને પહોંચ્યો, કેટલો ફાયદો વીમા કંપનીઓને થયો, તે વળી અલગ જ ચર્ચાનો વિષય બની રહે છે। વળી સરકાર આ વીમા અપાવવામાં કેટલી પારદર્શિતા અમલ કરાવી શકે છે તે પણ લાંબી ચર્ચાનો વિષય છે। પરંતુ 50 લાખથી વધુ ખેડૂતો જ્યાં વસે છે તેવા ગુજરાતમાં આજે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતલક્ષી મહત્વની જાહેરાત કરવામાં આવી છે। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કિસાન સહાય યોજનાની જાહેરાત કરી, રાજ્યના તમામ ખેડૂતોને આ યોજનાનો લાભ મળવાની વાત આ યોજનામાં કરવામાં આવી છે। एक पक्ष खेडूतोना निर्णयने पाणीदार निर्णय गणावी रह्यो छे, तो एक पक्ष आ योजना सामे अनेक सवालो पण उठावी रह्यो छे। पण खरेखर आ योजना केटली खेडूतो माटे आशीर्वाद रूप बनशे ते मुद्दा पर ज करीशुं आजे महामंथन। कौन छे हकदार, कोने मळशे लाभ, आज विषय पर आज आपणे महामंथन करवाना छे। आज विषय पर बात करवा माटे आपणी साथे गेस्ट पेनल पण जोड़ाई चुकी छे। कांग्रेसमांथी नेता जयरासिंह परमार आपणी साथे छे, खेडूत आगेवान सागरभाई रबारी आपणी साथे छे, खेडूत आगेवान भरतसिंह झाला पण जोड़ाई चुक्या छे, निवृत्त खेतीवाड़ी अधिकारी एमबी धोराजिया पण जोड़ाई चुक्या छे। आप तमामनो खूब खूब स्वागत। सौथी पहेलो सवाल सागरभाई आपने जो पूछवा मांगीश, जे आ योजना नी जाहेरात आज करवामां आवी छे, मुख्यमंत्री किसान योजना, केवी रीते जोई रह्या छो आ योजना ने, शुं कहेशो आप? सौथी पहेला प्रतिक्रिया तोरण, आ योजना ने जे रीते जाहेरात थई ने एने લઈને જે કન્ફ્યુઝન ઊભો થયું છે, જો SDRF ની જે યોજના હતી એમાં સહાયની રકમ વધારી છે તો એ આવકારદાયક કે ચલો સહાય જે 4000 અને 5800 આપતા હતા એને બદલે 20000 અને 25000 કરી, પણ એ વીમા યોજનાનો વિકલ્પ નથી, એને વીમા યોજનાની સાથે જોડી ત્યાં આખી ગરબડ ઊભી થઈ છે। વીમા યોજના તરીકે, વીમા યોજના સામે જે છેલ્લા 4 વર્ષથી સવાલો ઉઠી રહ્યા હતા એને કારણે આ વર્ષે રાજ્ય સરકારે પ્રીમિયમ રોકી દીધું છે એવું આજે પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રીશ્રી બોલ્યા। પણ એમણે એ ચોખવટ ન કરી કે આગલે વર્ષે જે પ્રીમિયમ 19-20ના ખેડૂતોએ ચૂકવ્યા હતા અને એનો વીમો હજી કોઈ ખેડૂત પાસે નથી આવ્યો, તો એ બાબતમાં સરકાર શું કરવા માંગે છે અથવા સરકાર શું પગલા ભરવા માંગે છે। એની સાથે સાથે જે પ્રેસ કોન્ફરન્સ થઈ અને ડેટા બધો સરકારની સામે મુકાયો, ક્રોપ કટિંગનો ડેટા અને વીમા કંપનીઓએ ચૂકવેલી રકમ, બેની વચ્ચે બહુ મોટો તફાવત હતો, તો એમાં તપાસની માંગણી કરેલી હતી, તો એ તપાસ સરકાર કરવા માંગે છે કે નથી કરવા માંગતી એની પણ કોઈ સ્પષ્ટતા એમણે કરી નથી। એટલે ગયા વર્ષના વીમાનું શું, ચાલુ વર્ષના વીમાની એમણે કહી દીધું કે ખેડૂતોને પ્રીમિયમ પાછું આપીશું, અડધી સિઝન પતી ગયા પછી આ જાહેરાત કરી છે। આ વીમા યોજનાનો વિકલ્પ નથી, આને વીમા યોજના સાથે જોડવાની જરૂર નથી। આ SDRFની જે જૂની યોજના હતી એમાં થોડોક શાબ્દિક અને થોડોક આંકડાકીય ફેરફાર કર્યો છે। હવે 60% કરતા વધારે જેનો પાક નુકસાની થાય તોરલ, એને 25000 રૂપિયા આપીએ, તો સૌરાષ્ટ્રના વીઘા દીઠ હું ગણતરી ગણતો હતો તો 3200 રૂપિયા તમારા હાથમાં, એટલે 60%થી ઓછું હોય તો 3200 રૂપિયા અને 60%થી વધારે નુકસાન હોય તો 4000 રૂપિયા આવે। ડીઝલનો આજનો ભાવ, સૌરાષ્ટ્રનો એક વીઘો જમીન ખેડવા માટે ટ્રેક્ટરને 1 કલાક લાગે અને 5 લિટર ડીઝલ બાળે, આજે 79 રૂપિયા ને 11 પૈસા ડીઝલનો ભાવ છે। એટલે એક ખેડનો ખર્ચ જ્યાં 400 રૂપિયા હોય ત્યાં આખી સિઝન ફેલ જાય અને ખેડૂતને જો આ વળતર ચૂકવાય તો ખેડૂત એનું બાકીનું વર્ષ કાઢે કેવી રીતે, આ મોટો સવાલ છે। 2018માં શું હતું કે ખેડૂત પાસે પાક વીમા યોજનાનું સુરક્ષા કવચ હતું, ઉપરાંત રાજ્ય સરકારે SDRFની સહાયની જાહેરાત કરી હતી, એટલે એને ટકી ગયો હતો। શરૂઆતથી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના સામે અમારી 2-3 માગણીઓ હતી કે એક તો એને મરજિયાત કરો, એ મરજિયાત સરકારે કરી, એને કમ્પિટિટિવ કરો, એટલે તમે 6-6 જિલ્લા એક જ કંપનીને હવાલે કરી દો એવું ન ચાલે, એટલે 10 કે 12 કે 15 જેટલી કંપનીઓ તમારે એપ્રૂવ કરવી હોય કરો અને એને આખા ગુજરાતમાંથી વીમા લેવા દો, ખેડૂતને વીમા કંપનીની પસંદગીની તક આપો। અને એ બધા કરતાં શ્રેષ્ઠ વિકલ્પ એ છે કે રાજ્ય સરકારની પોતાની વીમા કંપની હોય, જે અગાઉ હતી એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ કંપની ઓફ ઇન્ડિયા અને ગુજરાત
એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ કંપની, સરકાર પોતે લે તો શું થાય કે સારા વર્ષમાં કોઈ ખેડૂત વીમાની અપેક્ષા રાખતો નથી, એ સમયે આ ખેડૂતોના પ્રીમિયમના પૈસા ખેડૂત લક્ષી બીજી યોજનાઓમાં વાપરી શકે રાજ્ય. નુકસાન થાય, ખરાબ વર્ષ જાય, તો એ જ પૈસા ખેડૂતો જે જીએસટી રૂપે જુદા જુદા ઉત્પાદનો ઉપર ચૂકવે છે એ પૈસા ખેડૂતોને વળતર રૂપે પાછા મળે. પણ એને બદલે અધકચરું આયોજન કર્યું છે, એટલે તમે સહાયની રકમ વધારી દીધી પણ સામે વીમાને આખી બાદબાકી કરી દીધી. આજે સાથે સાથે જો એ જાહેરાત થઈ હોત કે રાજ્ય સરકાર પોતાની વીમા કંપની બનાવીને હવેથી વીમો લેશે, એક વર્ષ પૂરતું નવી કંપની નોંધાય ત્યાં સુધીની આ વ્યવસ્થા છે, તો અમે ચોક્કસ એને આવકારત. પણ એવી કોઈ જાહેરાત થઈ નથી. બીજી મહત્વની જે આજે વાત ચૂકાઈ છે, પ્રેસ કોન્ફરન્સમાં ત્રણ જણ હાજર હતા, મુખ્યમંત્રી હતા, નાયબ મુખ્યમંત્રી હતા અને કૃષિ મંત્રી હતા. ઉત્તર ગુજરાતમાં તોરલ દુષ્કાળની સ્થિતિ છે અને ત્યાં હોર્સ પાવર પર જે લોકો, એટલે 50 હોર્સ પાવરથી 100 હોર્સ પાવરની મોટરો વાપરવી પડે છે અને એના જે ટોટિંગ બિલ આવે છે એ બાબતમાં કંઈ ન બોલ્યા. 8 ના 10 કલાક કર્યા પણ એ હોર્સ પાવરનો ભાવ ઘટાડવાનો કોઈને સૂજ્યું નહીં કે આ દુષ્કાળના વર્ષમાં આખું વીજળી બિલ જો ખેડૂતોનું માફ ન કરીએ ઉત્તર ગુજરાતનું, તો કમસે કમ એમને રાહત આપીએ, એ રાહત પણ નથી સૂજી. સાથે સાથે ગુજરાત પાણીની અછતવાળું રાજ્ય છે, તો આખા રાજ્યમાં તમે ડ્રીપ ઇરિગેશનની મર્યાદા શા માટે રાખો છો કે આટલા હેક્ટરથી વધારે નહીં, જેટલી જમીન છે એ બધી ડ્રીપ નીચે આવરી લો, એ પણ ન બોલ્યા. જે આક્ષેપો થયા છે વીમા કંપનીઓ ઉપર, ડીએલએમસી ઉપર અને સ્ટેટ લેવલ મોનિટરિંગ કમિટી ઉપર, રાજ્ય સરકાર એની તપાસ કરાવવા માંગે છે કે નહીં, કોઈક પત્રકાર મિત્રએ સવાલ પણ પૂછ્યો તો એમણે કહ્યું કે આજે એની વાત નહીં કરવાની. તો એ એક રીતે રકમ વધી તે સારું છે, તો સાથે સાથે વીમા કંપનીઓને બચાવવા માટે જેને લશ્કરની ભાષામાં કવર ફાયર કહે છે, એવું આ કવર ફાયર મને દેખાય છે. બિલકુલ, આપણી સાથે ભાજપના નેતા હિતેન્દ્ર પટેલ પણ જોડાઈ ગયા છે. હિતેન્દ્રભાઈ, આપનું પણ સ્વાગત છે. ખેડૂત આગેવાન સાગરભાઈ રબારીની વાત આપે સાંભળી જ હશે. ખેડૂતો ઘણા મોટા પ્રમાણમાં નારાજ છે ક્યાંક ને ક્યાંક સરકારથી, ઘણી બધી બાબતો એવી છે જેને લઈને ખેડૂતોના મનમાં સવાલો છે. આ યોજના જાહેર જે કરવામાં આવી છે, ખેડૂતોની નારાજગી ખાળી શકાશે? શું લાગે છે આપને આ યોજનાની જાહેરાત બાદ? તુરંત ખૂબ સારી યોજના આજે રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં જાહેર કરી છે. રાજ્યના કૃષિ મંત્રી શ્રી આરસી ફળદુ સાહેબ ખૂબ મહેનત કરીને આ યોજના સમગ્ર રાજ્યના ખેડૂતોને મદદરૂપ થવાય એવું ચિંતન કરીને આ યોજના બનાવી હતી. સાથે સાથે રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આ યોજનાને મૂર્તિમંત કરવા માટે જે સંમતિ આપી છે એ માટે સમગ્ર રાજ્યના ખેડૂતો વતીથી હું આદરણીય મુખ્યમંત્રી શ્રી, નાયબ મુખ્યમંત્રી શ્રી અને કૃષિ મંત્રી શ્રી નો હૃદયપૂર્વક આભાર માનું છું, અભિનંદન પાઠવું છું. યોજના પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખૂબ સરસ યોજના અને ખૂબ સરસ ગાઈડલાઈન સાથે 2016 ગુજરાતના ખેડૂતોના હિતમાં આપણે અમલમાં મૂકી હતી અને કુલ મળીને અનેક તબક્કે, ખેતીના તમામ તબક્કે લાભ થાય એવી વ્યવસ્થા હતી. ચાલુ સાલે કોરોનાને કારણે બેન્કિંગ સિસ્ટમમાં આપણે લોન ભરવા માટે લેટ કર્યું, સાથે સાથે રાજ્ય સરકારે વીમા લેવા માટે જે કંપનીઓને આમંત્રણ હતું એના ટેન્ડર હતા, પણ વીમા કંપનીઓએ પાછલા 3-4 વર્ષના અનુભવે એમણે એના પ્રીમિયમના રેટ ખૂબ ઊંચા કર્યા અને એટલે અમે વીમા કંપનીઓ સાથે, ખેડૂતો સાથે અને રાજ્ય સરકારને ખેડૂતોને મહત્તમ પૈસા આપવા પડે એના માટે આપણે સંઘર્ષ કરતા જ હતા. એવા સંજોગોમાં આ સ્થિતિનું નિર્માણ થતા રાજ્ય સરકારે રાજ્યના ખેડૂતોના હિતમાં એક મુખ્યમંત્રી કિસાન સહાય યોજના ડિક્લેર કરી છે. યોજનાના ખૂબ ફાયદા છે. સૌથી પહેલા તો એવું છે કે આમાં ખેડૂતે કોઈ પ્રીમિયમ નથી ભરવાનું. સામાન્ય સંજોગોમાં વીમા કંપનીમાં કોઈ પ્રીમિયમ હોય તો સામાન્ય ખેડૂતે 5 લાખ રૂપિયાની લોન લીધી હોય તો એ બહુ સિઝન પાક હોય તો 5% પ્રમાણે 25,000 રૂપિયા અને ટૂંકા ગાળાનો પાક હોય તો પણ 18% પ્રમાણે 12,500 રૂપિયાનું પ્રીમિયમ કપાતું હતું. એ પ્રીમિયમમાંથી એને મુક્તિ મળી છે. સાથે સાથે એને કોઈ પણ પ્રકારનું આ વીમા માટે રજીસ્ટ્રેશન બેંક પાસે કે મંડળી પાસે કરાવવાનું નથી. આ ક્ષેત્રમાં, આ સહાય યોજનામાં ખેડૂતને આપત્તિમાં કોઈ નુકસાન જાય ત્યારે એને આ ક્રોપ કટિંગના સેમ્પલ કે નમૂના કે એના રિઝલ્ટ ને એના આધારે આવેદન કરવાની એવી પડોજણમાંથી પણ સરકારે આ યોજનામાં ખેડૂતને મુક્તિ આપી છે. સાથે સાથે રાજ્યમાં અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય,
કે પાક તૈયાર થવાના સમયે એટલે ઓક્ટોબર નવેમ્બરમાં વરસાદ થાય તો કમોસમી વરસાદના સંજોગોમાં પણ આ ખેડૂતને મદદરૂપ થઈ શકાય એવી આ બહુહેતુક યોજના છે. અગાઉ સાગરભાઈ વાત કરતા હતા કે એસડીઆરએફના નિયમો પ્રમાણે હવે એસડીઆરએફના નિયમો એનડીઆરએફના નિયમો તો કેન્દ્ર સરકારના જુદા છે. એમાં માત્ર બિન પિયતમાં 6800 રૂપિયા અને પિયતમાં 13500 આપવાની સગવડ છે. એમાં 2 હેક્ટર સુધીની જ મર્યાદા 2 હેક્ટર સુધીની જ વ્યવસ્થા છે. અગાઉ તો 4500 અને 6000 આપતા હતા, 1 હેક્ટરનું જ આપતા હતા, 50% નુકસાન જાય તો જ આપતા હતા. આ કેન્દ્રની સરકારમાં ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્રભાઈ મોદી બન્યા પછી અમને 1 હેક્ટરના 2 હેક્ટરનું કર્યું, 50% બદલે 33% કર્યું અને 4500 અને 6000ના બદલે 6800 અને 13500 કર્યા હતા. હવે આ યોજનામાં રાજ્યના તમામ ખેડૂતો જેમને લોન લીધી છે અને નથી લીધી, જે વીમો લીધો છે કે નથી લીધો, રાજ્યના તમામ 53 લાખ ખેડૂતોને આ યોજના હેઠળ જ્યાં પણ અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ કે કોઈ પણ પ્રકારની કુદરતી આપત્તિમાં એને મુશ્કેલી પડે તો આ યોજનાના માધ્યમથી 2ના બદલે 4 હેક્ટર અને 33% થી 60% નુકસાન જાય તો પ્રતિ હેક્ટર 20000 રૂપિયા એટલે કુલ 80000 સુધી અને 60% કરતા વધારે નુકસાન ગયું હોય તો પ્રતિ હેક્ટર 25000 રૂપિયા એટલે કુલ 1 લાખ રૂપિયાની સહાય આપવાનું નક્કી થયું છે. સાથે સાથે આ યોજનામાં સૌથી અગત્યની બાબત એ છે કે ગુજરાતના 53 લાખ ખેડૂતોમાં ચાલુ સાલે માત્ર 15-16 લાખ ખેડૂતોએ વીમો લીધો છે તો 15-16 લાખ ખેડૂતોને જ લાભ મળવાનો હતો, આજે 53 લાખ ખેડૂતોને લાભ મળવાનો. સાથે સાથે કુલ મળીને પાછલા 4 વર્ષનો ગુજરાતનો અનુભવ જોઈએ, એના આગળનો પણ અનુભવ જોઈએ તો એક ચોક્કસ વિસ્તારના ચોક્કસ જિલ્લાઓમાં 4-5 જિલ્લાઓમાં જ આ પાક વીમાની પડોજણ અને એની મારામારી રહેતી હતી. આજે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના તમામ ખેડૂતોને ગુજરાતના 7 બારના પાનિયામાં જે ખેડૂતનું નામ છે એ તમામ ખેડૂત આ યોજનાના અંદર સંદર્ભમાં લાભાર્થી બની જાય છે. એને આવેલી આકસ્મિક મુશ્કેલીમાં 1 લાખ રૂપિયાની સહાય આ ગુજરાત સરકાર કરવાની છે. ઠીક છે, તુરંત આ યોજના વિશે હમણાં સાગરભાઈ વાત કરતા હતા, આગળ માહિતીનો દોષ હતો, જરા મારે ક્લિયર કરવું છે. એમણે વાત કરી હતી કે એક વીઘો ખેડવા માટે 1 કલાકનો સમય જાય અને 5 લિટર ડીઝલ જાય. હું પોતે પણ ખેડૂત છું, પરમ દિવસે જ હું જાતે ખેડીને આવ્યો છું, મેં ફોટો પણ ફેસબુક પર મૂક્યો હતો. કોઈ પણ ટ્રેક્ટર છે, ભારેમાં ભારે ટ્રેક્ટર 1 કલાકમાં 4 લિટર ડીઝલ ખાય અને 1 કલાકમાં 3 વીઘા ખેડે એટલે 1.5 થી 1.5 લિટર ડીઝલ જાય. મારી સાગરભાઈને ચેલેન્જ છે કે આ બાબતમાં ગુજરાતનો કોઈ પણ ખેડૂત એમ કે 1.5 લિટર થી ઉપર ખેડવામાં જાય છે કેટલું ડીઝલ વપરાશે એ વિષય નથી, કદાચ ડીઝલ નો ભાવ વિષય હોય શકે. અત્યારે પ્રયાસ નહીં કરો હિતેન્દ્રભાઈ, યોજના એટલે ખૂબ સરસ છે અને અને આ યોજના નહીં, યોજનાના અમલીકરણમાં પણ ટ્રાન્સપરન્સી ડાયરેક્ટ પેમેન્ટ થી થવાની છે. ગઈકાલે પ્રધાનમંત્રી શ્રી એ એક ક્લિક થી દેશના 8.5 કરોડ ખેડૂતોના ખાતામાં 17 કરોડ રૂપિયા નાખ્યા. ઠીક છે હિતેન્દ્રભાઈ, ફરી એક વખત આવીશું આપની પાસે. 1 લાખ કરોડની ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ યોજના. હિતેન્દ્રભાઈ અટકાવું છું આપને, આપણી પાસે બીજા પણ ગેસ્ટ છે. સાગરભાઈ આપની પાસે આવું એ પહેલા બીજા જે ગેસ્ટ આપણી સાથે જોડાયા છે તેમની સાથે પણ વાત કરી લઈએ. ભરતસિંહ, કેવી રીતે જુઓ છો આપ? ભરતભાઈ, કેટલી ફાયદાકારક આ યોજના? સાગરભાઈએ જે મુદ્દાઓ કહ્યા છે સાથે જ હિતેન્દ્રભાઈ જે મુદ્દાઓ કહી રહ્યા છે યોજનાઓની. જી જી, મારી વ્યક્તિગત સમજણ અને મેં આખું મીડિયાની રૂપાણી સાહેબની જે આખી જે જોયું એમાં પહેલા તો સૌ પ્રથમ તો જે આજે સુધી જે પૈસા આવતા હતા એના કરતા 20000 રૂપિયા જે પર હેક્ટરે કર્યા એને હું આવકારું છું. એનું અમલીકરણ કરે ન કરે વસ્તુ અલગ છે, પણ આખે આખી જે મેં પ્રેસ કોન્ફરન્સ જોઈ અને એને હું આવકારું છું એની કોઈ નિંદા કરતો નથી. સાથે સાથે જે અમારી માંગણી છે કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ધોખા છે, 2016થી અમે ગ્રાહક તકરારમાંથી સીધા હાઈકોર્ટ સુધી લડ્યા, એ સરકારે એક્સેપ્ટ કરી લીધું કે ગુજરાતની તમામ વીમા કંપનીઓ ફ્રોડ છે તો એને ન્યાય અપાવવા માટે સરકારે જે નિર્ણય લેવો પડે એના માટે મેં મુખ્યમંત્રીને ઈમેલ પણ કર્યો છે. સાથે સાથે જે સાગરભાઈ વાત કરી મહત્વની વાત છે કે 1 એકર જમીન જેની પાસે હોય, પતિ પત્ની અને બાળકો 4 જણા આખું વર્ષ કામ કરે અને એને એકરે
જે હેક્ટરે જે વાત કરી છે એના બદલે એકરે જો 25,000 રૂપિયા મળે તો એને પતિ પત્ની ને બાળકોએ જે શ્રમ કર્યું એનું શ્રમનું મૂલ્ય પણ નથી મળતું. તો જે હેક્ટરે 20,000 છે એના બદલે જે પંજાબ સરકાર એકરે જે 25,000 રૂપિયા આપે છે એકરે 25,000 રૂપિયા વાત કરી છું. બીજું હું એક સ્વીકારું છું કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ધોખા છે. જે રીતે ખેડૂત અકસ્માત વીમા યોજના ગુજરાતમાં અમલમાં છે, કોઈ પણ ખેડૂતનું અકસ્માતમાં મોત થાય તો સરકાર એને જિલ્લા ખેતીવાડી નિયામક પૈસા આપી દેશે. એ જ રીતે જે સર્વે નંબરમાં જે ખેડૂતને નુકસાન થાય એનું વળતર દિન 15 ની અંદર જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા એકચ્યુઅલી નુકસાનનું વળતર આપી દે એ યોજના હોવી. ત્રીજી વસ્તુ એક બહુ દુઃખની વાત છે કે આટલી બધા યોજના બનાવી પૈસા આપ્યા આપઘાત કરેલા ખેડૂત માટે જે સરકાર કંઈ પણ વિચાર્યું નથી તો એમાં પણ ચિંતા કરવાની જરૂર છે. અને ત્રીજું જે અગાઉના જે જૂના કેસ અમારા જેવાના પેન્ડિંગ છે લાખો કેસ જેને વર્તન નથી મળ્યું, જે અંતર્ગત રોજે રોજ ખેડૂતો ખેતરમાં કહે છે પાક વીમો ખોવાયો પાક વીમો ખોવાયો, તો એ જે ખોવાયો છે એ સરકારે પાછું અપાવવું જોઈએ. તો મહદ અંશે જે જાહેરાત કરી છે એ જાહેરાતનું અમલીકરણ કરવા માટે પૂરા સ્ટાફ કઈ રીતે કરશો એ પણ બહુ ચિંતાનો વિષય છે. ટૂંકમાં 20,000 જે રીતે વડાપ્રધાનશ્રીએ 20,00,000 કરોડનું પેકેજ જાહેર કર્યું અને જેમાં છેવાડાના માનવીને કંઈ ન મળ્યું એવી આ યોજના 20 જે કંઈક આંકડા છે કે 53,00,000 ખેડૂતમાં કેટલા ખેડૂતને કેટલા પૈસા આવશે બેલેન્સ ક્યાં છે ઓલે કૃષિ આયોગ નથી અમલીકરણ કરે તો સારામાં સારું છે. એની અંદર અમારે જે આટલા વર્ષોથી આંદોલન ચાલે છે એમાં એક પણ ગુજરાતના ખેડૂત પ્રતિનિધિને આ યોજના બોલાવ જ્યારે બની ત્યારે બોલાવ્યો નથી. અમે એપોઇન્ટમેન્ટ માંગી છે તો એપોઇન્ટમેન્ટ પણ આપી નથી. અમે કોઈ પણ રાષ્ટ્રીય પક્ષમાં નથી. નામદાર સુપ્રીમ કોર્ટના ગાઈડલાઈન અંતર્ગત અમે વિનંતી કરી છે કે જે સુપ્રીમ કોર્ટની અંદર આટલા એટલા જે સુપ્રીમ કોર્ટે કીધું હતું કે ખેડૂતોનું અનાજ હવે 2 મહિના પછી મગફળી આવશે 2 મહિના પછી કપાસ આવશે તો એના ઉત્પાદનના ભાવનું કોઈ નક્કી નથી કર્યું. સાથે સાથે જે સાગરભાઈ વાત કરી ઇલેક્ટ્રિસિટી કે જે ઊંડા પાણી ગયા છે એમાં ઇલેક્ટ્રિસિટી બિલમાં ઇલેક્ટ્રિસિટી કંપનીઓને 14,000 કરોડ રૂપિયાની રાહત આપી દીધી પરંતુ ખેડૂતોને કે જે ઇલેક્ટ્રિસિટી વાપરે છે એનો કોઈ ફાયદો નથી. એટલે હિતેન્દ્રભાઈ એક વસ્તુ હું આવકારું છું કે સરકારે 20 જે હેક્ટરે 20,000 રૂપિયા આપ્યા છે એને આવકારી છે પણ એકરે કરી નાખે અને ઇમ્પ્લિમેન્ટ કરી ગયા છે જી જેનો સમાવેશ કરવાની જરૂર હતી. ઇમ્પ્લિમેન્ટ કરાવો હિતેન્દ્રભાઈ બહુ મહત્વનું છે અને જે જૂના કેસ છે જેને વળતર અપાવો એ મહત્વનું છે. પણ સાચું છે સાચું કહેવી છે કે હેક્ટરે આજે પહેલી વખત ગુજરાતમાં એક પેકેજ સારું બન્યું છે એને હું આવકારું છું. ધોરાજા ભાઈ આપની પાસે પણ આવું છું. યોજનાઓ તો ઘણી બધી સરકાર દ્વારા બનાવવામાં આવતી હોય છે, જે સરકાર હોય એ ઘણી બધી યોજનાઓ અમલમાં લાવતી હોય છે પરંતુ અમલવારી કેવી રીતે થાય છે તેના પર સૌથી મોટો સવાલ હોય છે. અમલવારીમાં પારદર્શિતા રહે છે કે કેમ તે સૌથી મોટો સવાલ છે. 50,00,000થી વધુ ખેડૂતો છે અને તેના માટે જ્યારે કોઈ યોજના બનાવવામાં આવે છે ત્યારે કોઈક મુદ્દાઓ એવા હોય છે જે રહી જાય તો ખેડૂતોને ખૂબ જ મુશ્કેલી ભોગવવાનો વારો આવે. શું કહેવું છે આ યોજના વિશે સૌથી પહેલા તો એ સવાલનો જવાબ. તોરણબેન, પહેલા તો આ જે મહામંથનની આપણી જે ટીમ છે એને હું ધન્યવાદ આપું છું. એ એટલા માટે કારણ કે આ જે પાક વીમાનો જે મુદ્દો હતો એ પાક વીમાના મુદ્દાથી એ એટલો બધો આ પુલ ઉપર જે પાક વીમાના પુલ છે એ પુલ ઉપર એટલા બધા ખેડૂતોના ભાર એટલો વધી ગયો કે આપોઆપ આ એ તુલ એ ખરેખર એ તૂટી ગયો છે એ સાબિત થઈ ગયું. અને એનું ડાયવર્ઝન કરી અને આ નવું એ નવી સ્કીમ લાવ્યા છે એટલે હું આશા રાખું કે આ ડાયવર્ઝન જે છે એ કાયમી ધોરણે ડાયવર્ઝન એ સારામાં સારું એ જે કંઈ સુધારા વધારા સાથે અત્યંત એવું જોરદાર બનાવે કે જેથી કરી આ 56,00,000 ખેડૂતોને એનો ફાયદો એ ખરેખર એ મળે. અગાઉ જે 15,00,000 ખેડૂતોને જે ફાયદો મળતો હતો એના બદલે આ 56,00,000 ખેડૂતોને ફાયદો મળશે એમાં ખરેખર અમલીકરણ જો વ્યવસ્થિત કરશે તો ચોક્કસ એ દરેક ખેડૂતોને એ ફાયદો એ મળી શકે એમ છે. કારણ કે આ જે નુકસાન છે તો એ નુકસાન છે તો નુકસાનને જો સ્ટાફની જો આ સરકારની જો ખરેખર દાનત હશે તો નુકસાનને એ 15 દિવસ 14 દિવસ આપ્યા છે એ 14 દિવસની નહીં 10 દિવસની અંદર એ સ્ટાફે એ કરી શકે. કારણ કે આપણે જે બનાસકાંઠાની અંદર જોયું છે કારણ કે આખે આખી ટીમ એ ત્યાં લગાડી હતી અને એ આખા બનાસકાંઠાને જે કંઈ નુકસાન હતું એ 15-20 દિવસની અંદર એ ખરેખર એ ચાલુ કરી દીધું હતું. એટલે આ નુકસાન જે કંઈ જાય એ ખેડૂતોને ખરેખર ભરપાઈ જો કરવા ધારશે તો ખરેખર અમલીકરણ એ કરી શકશે.
અને આમાં એક જે આ નવી સ્કીમ છે એ નવી સ્કીમની અંદર ફક્ત ને ફક્ત ખાલી ખરીફ ઋતુના પાકો છે એના માટે લાગુ કરીએ. એટલે મારો અને ખેડૂતો સમાજ કે જે ખરેખર બાગાયતી પાક કરે છે, આંબા છે, ચીકુ છે, દાડમ છે, આવા તમામ પાક માટે ખરેખર આવરી લીધું છે. શું આ ફક્ત ખેડૂત ખરીફ ઋતુના ખેડૂતોને જે ફાયદો થાય, પણ ખરેખર જે બાગાયતના પાક છે કે જે ખરીફ ઋતુ ખરીફના પાક નથી કરતા અને બાગાયતના પાક ઉપર ખરેખર નિર્ભર છે, તો બાગાયતના પાકને પણ ખરેખર એ આવરી લે એવું એક નમ્ર સૂચન છે. અને આ ખરેખર મને આશા છે કે જેમ જેમ કોઈ પણ નવી સ્કીમ આવે એમાં સુધારા વધારા થતા જાય અને અંતે તે ખરેખર ખેડૂતોને ફાયદો એ બની શકે. જૂની સ્કીમ જોઈએ તો જૂની સ્કીમમાં એ ખરેખર એના એમ કહીએ તો કપડાં એના ગંદા થઈ ગયા હતા અને એ કપડાં બદલી નાખ્યા છે અને નવા કપડાં સ્વરૂપે નવો કપડાં આવ્યા છે. હવે આ ખેડૂતોને કેટલાક એ ખરેખર એ ગમે છે એના પહેરવેશ, એના અમલીકરણ એના ઉપર આધાર રહેશે. એટલે ખરેખર જો અમલ કરશે તો એ સારામાં સારો એ ફાયદો ખેડૂતોને મળી શકે એમ છે. કારણ કે આમ જોઈએ તો 1800 કરોડ એક ગુજરાત રાજ્ય સરકારના હતા અને 1800 કરોડ પ્રીમિયમ એ ભારત સરકારનું હતું અને 800 કરોડ રૂપિયા જેટલું એ ખેડૂતોનું પ્રીમિયમ હતું. એટલે 1800 લગભગ 4400-4500 કરોડ રૂપિયાનું પ્રીમિયમ આ જે સરકારી કંપનીઓને જતું હતું અને એમાંથી ફક્ત ને ફક્ત ખાલી 3000 કરોડ જેટલું એ વીમો ચૂકવાતો હોય તો 1500 કરોડ એ ખરેખર એ ખેડૂતોને ફાયદો નહોતો મળી શક્યો. એટલે આમાં પણ ખરેખર એ જો પૈસો જે લોકોનો ટેક્સનો પૈસો છે એ ટેક્સનો પૈસો એ સરકાર પાસે રહેશે અને આનું વ્યવસ્થિત અમલીકરણ કરી શકે તો ખરેખર એ ખેડૂતોને ફાયદો એ થઈ શકે તેમ છે. જી જરાકસિંહ, હવે આપની પાસેથી પ્રતિક્રિયા લેવી છે. અનેક સવાલો કોંગ્રેસે પણ આજે આ યોજનાની જાહેરાત બાદ ઉઠાવ્યા છે, એ સવાલો શું છે આખરે ફરી એક વખત દર્શકો સુધી એ વાત પણ પહોંચાડી અને કેવી રીતે આ યોજનાને જોઈ રહ્યા છો, કયા કયા એવા મુદ્દાઓ સમાવવાની જરૂર આપને લાગી રહી હતી કે જે છૂટી ગયા છે આ જાહેરાતમાં? તો એક બહુ વાત બહુ સ્પષ્ટ છે કે પહેલા તો આખો આ જે જાહેરાત કરી એ પ્રધાનમંત્રી બીમા ફસલ યોજના 2016 એનો આ જાહેરાતથી હાલ છેદ ઉડાડી દીધો હોય એવું સ્પષ્ટ લાગે છે. બહુ ક્લિયર કટ વાત છે. બીજી વાત એ કે આદરણીય મુખ્યમંત્રીશ્રીએ એમની પ્રેસ કોન્ફરન્સમાં એવું કહ્યું છે કે આ વર્ષ પૂરતું છે, એટલે આ કોઈ યોજના નથી, આ વર્ષની રાહત જાહેર કરી હોય એવું લાગે છે. ત્રીજી વાત, જે મુદ્દા લઈને 4 વર્ષથી આ તમામ ખેડૂત આગેવાનો અને વિરોધ પક્ષ એટલે કે કોંગ્રેસ પક્ષ આ મુદ્દાની સામે સખત રીતે લડાઈ લડી રહ્યા હતા કે પાક વીમા અને પાક વીમાના થતા અન્યાયો, બહુ સ્પષ્ટ છે કે આજની આખી વાતમાં એક વાત ઉડીને આંખે વળગે છે. ભલે ભરતભાઈ એને આવકારી, એમાં આવકારવા જેવી એક વાત છે કે પાક વીમો એ મરજિયાત વસ્તુ હતી, મરજિયાત અને ફરજિયાત એ પણ સમજવાની જરૂર છે. એટલા માટે કે જેને ધિરાણ લીધું છે એના માટે ફરજિયાત છે, બાકી બધા માટે તો મરજિયાત છે. સીધી વાત છે, ખોટી સીધી વાત છે. એટલે આ બહુ પારદર્શી સમજવા જેવો એકદમ હેરલાઇન ડિફરન્ટ વાળો ઇસ્યુ છે જે બહુ લોકોને સમજણ સાથે આ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. પહેલી સ્પષ્ટ વાત છે કે છેલ્લા 4 વર્ષના અત્યાર સુધી જે વીમા કંપનીઓએ જેમના વીમા બાકી છે, વીમા ચૂકવવામાં જે ગોલમાલ કરી છે, માત્ર બાકી નહીં સાગરભાઈ, માત્ર બાકી નહીં, 2 દિવસ પહેલા તમે પ્રેસ કોન્ફરન્સ કરી હતી એ અને એ અગાઉ પણ અગાઉના વર્ષે અમે પણ કરી હતી અમારા રાજીવ ગાંધી ભવનમાં, એ જે પ્રશ્નો બાકી છે એનું શું એની ચર્ચા પણ એટલે જ માગી લે છે કે કારણ કે કરોડો રૂપિયા ખેડૂતોના આજે પણ બાકી છે અને સરકાર આજ સુધી સરકાર પ્રાઇવેટ કંપનીઓને બચાવતી આવી છે એ બચાવ્યા નથી. આની અંદર પહેલા તો સરકારે અત્યારે હાલ ઢાંક પીછોડો કરતી હોય એવું સ્પષ્ટ લાગે છે. કારણ કે અગાઉ એમની વાત એક આજે જે વચ્ચેનું સ્ટેન્ડ લીધું છે કે આ આટલા વર્ષ પૂરતું છે એટલે ભવિષ્યમાં પાછી આ જ પ્રાઇવેટ વીમા કંપનીઓ આપણા લમણામાં આવવાની છે કે કેમ નક્કી નથી ભરતભાઈ, સમજો. નંબર વન, આગલા વર્ષે જે અગાઉ 16-20 4 વર્ષ દરમિયાન જે લૂંટ ચલાવી છે એનું શું એનો જવાબ નથી, એટલે એ જવાબ માંગવાનો ઉભો રહેશે અને આપણી લડાઈ આજે પણ ચાલુ રહેવાની છે. નંબર 3, એમને જે વાત કરી
વ્યાખ્યા કઈ રીતે કરી ભાઈ તમે? તમે કઈ રીતે અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ અને માવઠું એ વ્યાખ્યા તમે કઈ રીતે કરી સાગરભાઈ? કેમ, કેવી રીતે ભૂલી જવાય એ વ્યાખ્યા તમે કઈ રીતે કરો છો? મને એક વાત સમજાવો, જે સ્કેરસિટી મેન્યુઅલ છે, સ્કેરસિટી મેન્યુઅલ, એ સ્કેરસિટી મેન્યુઅલ ભારત સરકારનું તમારે પાર્લામેન્ટમાં ચેન્જ કરવું પડે ભાઈ. તમારી યોજનાઓથી ફાઇલ જશે નાણાં ખાતામાં, તો તમે જે વાત કરી સાગરભાઈ એસડીઆરએફની, એસડીઆરએફની વાત કરી, તો સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ છે એનો તો રેશિયો છે. એક આજ મુખ્યમંત્રી મારી જાહેર ચેલેન્જ છે, મને જવાબ આપે એ કે તો ગાંધી આશ્રમ યુનિવર્સિટી કે માણેકચોકમાં તૈયારી કરવાની મારી તૈયારી છે. મને કહો એસડીઆરએફમાં તમે સેક્શન 48 ના પેરા 1 માં શું છે ભાઈ? 75-25 નો રેશિયો છે. તો તમે સેક્શન 48 નો ભારત સરકારનો એક્ટ છે, એક્ટ, ધીસ ઇઝ એક્ટ પાસ્ડ બાય પાર્લામેન્ટ. આ પાર્લામેન્ટનો એક્ટ તમારે પાર્લામેન્ટમાં ચેન્જ કરવો પડશે, જેનો કોઈ ઉલ્લેખ થયો નથી. માત્ર ને માત્ર સિક્કિમ, ઉત્તરાખંડ અને નોર્થ ઈસ્ટના અને કાશ્મીર એટલે જમ્મુ કાશ્મીર, આટલા સિવાયને તમામને આ મેન્યુઅલનો એનો ફરજિયાત પાલન કરવું પડશે. નહીંતર તમે ફંડ ક્યાંથી લાવશો ભાઈ? એની કોઈ ઉલ્લેખ આજની પ્રેસ કોન્ફરન્સમાં થયો નથી. માવઠું થયું કઈ રીતે નક્કી કરશો? તમારી પાસે આ બધી વાત યોજના કરી દીધી, કોઈ અભ્યાસ કરવો જ નથી કોઈને, બધા બસ મજા પડી જાય. મજા ક્યાંથી મજા પડી જાય યાર? જ્યારે આપવાની વાત આવશે, આપવાની વાત આવશે ત્યારે બહુ સ્પષ્ટ છે કે તમે 2016 નો જે દુષ્કાળનો મેન્યુઅલ છે એનો ભંગ કરો છો. કારણ કે અનાવરીની વાત આવશે. રેનગેજ તમારી જોડે ક્યાં છે? રેનગેજ મીટર છે ખરા? પૂછો તો ખરા. એક રેનગેજ મીટરમાં હમણાં 2 દિવસ પહેલા આવ્યું હતું, 200 ઇંચ વરસાદ બતાવતો હતો ભરતભાઈ, 200 ઇંચ. તો તમે રેનગેજ મીટર ક્યાં છે? અને તમે ભૂતકાળની જે પ્રતિષ્ઠિત યોજના હતી, આ તો જુઠ્ઠા લાભ લેવા કોશિશ કરે છે. રાજીવ ગાંધી યોજના, એનું નામ જ રાજીવ ગાંધી પાક વીમા યોજના હતું, વર્ષોથી ચાલે છે, જ્યારથી આ ડિઝાસ્ટર થાય ત્યારથી. તો એના માટે યુનિટ શું હતું? ગામ હતું. આમાં શું છે? યુનિટ તાલુકો કરી દીધો. તમારી પાસે વેધર સ્ટેશન ક્યાં છે? કઈ જગ્યાએ છે ભાઈ? જાહેર કરો યાદી, અત્યારે નહીં, કાલે જાહેર કરો. ચેલેન્જ છે જો આ માધ્યમથી સરકારના તમામ અધિકારીઓ સાંભળતા હોય તો. તમારી પાસે વેધર સ્ટેશન ક્યાં છે? તમે તો કોંગ્રેસે બનાવેલા પીએસસી ઉપર વેધર સ્ટેશન બનાવી દીધા છે. તો આખો તાલુકો અત્યારે આ અત્યારે જે પેટર્ન છે અલ્લીનોની અને બીજી, એ પેટર્નની અંદર વરસાદની જે પેટર્ન છે, સેટેલાઇટમાં વરસાદ પડ્યો છે, આ પાલડીમાં નથી પડતો. તો એક જગ્યાએ 3 ઇંચ વરસાદ પડે છે, બીજી જગ્યાએ 2 ઇંચ વરસાદ પડે છે. તો તમારું આખા તાલુકાની યુનિટ તમે કઈ રીતે ગણ્યું મને સમજાવો તો ખરા. તો પહેલા તો તમે આપી દેવાનો ખરો, પણ શેના આધારે આપવાનો? તો તમારે અનાવરી ઉપર અથવા તો વરસાદના આંકડા ઉપર? શેના એ આંકડા શેનાથી માપવાના? તો તમારે વેધર સ્ટેશનથી. તો વેધર સ્ટેશન ક્યાં છે? તો રેનગેજ મીટર જ નથી. તો તમે ક્યાંથી કરવાના છો ભાઈ? મને સમજાવો તો ખરા યાર. તમે આટલા બધા તજજ્ઞો દ્વારા પૂછ્યા પછી પણ માત્ર ને માત્ર લોલીપોપના વિતરણના કાર્યક્રમો વારંવાર આપ્યા જ કરો છો. ખેડૂતોને લોલીપોપ વિતરણના ધરાર કાર્યક્રમો આપ્યા કરો છો. તમે ખેડૂતોની થોડી તો દયા ખાઓ યાર. ખેડૂતે તમારું શું બગાડ્યું છે? મારે એ જાણવું છે કે કયા ગયા જન્મનું કોઈ વેર વાળી રહ્યા છો કે શું? ખેડૂતોને શેના માટે? અને સહાય 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 આ વ્યવસ્થા નથી, માત્ર સહાય છે. એક પણ ખેડૂતને આજે પણ કોઈને ટેકાના ભાવ નથી જોઈતા, કે કોઈને તમારી સહાય જોઈતી નથી. ઈચ્છું કે તણે તણ પાક ખેડૂત લે. 2022માં ખેડૂતને આવક બમણી થશે. ક્યાંથી થશે ભાઈ? કઈ રીતે થવાની છે? 2 વર્ષ બાકી છે. તમે એવું તો કયો રોકેટ સાયન્સ છે તમારી પાસે? કયો જાદુઈ ચિરાગ છે કે તમે આમ ચપટી વગાડી મંત્રી અને બગમી કરી દેવાના છો? ખેડૂતનો ખર્ચો બમણો થયો, ખેડૂતનો ખર્ચો બમણો થયો. વીજળીના ભાવ ડબલ થયા, એના બિયારણના ભાવ ડબલ થયા. એમાં હિતેન્દ્ર ભાઈ ડીઝલનું માપ ગણાવતા હતા. અરે ભાઈ, ટ્રેક્ટરની ઓળે આકેલું છે અને પૈણીએ ફેરવેલી છે અને ક્યારેય બનાવેલા જ છે ભાઈ, અને ચાઇડાએ પાડેલા છે. એટલે તમે ડીઝલના ભાવમાં ના પડો, ડીઝલના ભાવમાં જાઓ. અહીંથી જે કહેવાયું ને કે ડીઝલ કેટલું વપરાય છે અગત્યનું, ડીઝલની કિંમત શું છે અગત્યની છે ભાઈ. એટલે તમે મોંઘવારી ડબલ, છોકરાઓની ભણવાની ફી તો ડબલ, બિયારણ ડબલ, પાછા કૃષિ મંત્રી ભારત સરકાર જાહેરાત આપે છે. ભારત સરકાર જાહેરાત આપે છે કે નકલી બિયારણથી ચેતો. મને દયા આવે છે ને, રોવું આવી જાય છે, મને શરમ આવે છે. ત્રણે ત્રણ વસ્તુ એક સાથે થાય છે. આ ત્રણ ભાવ એક સાથે આવે છે કે શું કરી રહ્યા છો તમે? તમે ભારત સરકાર નકલી બિયારણથી ચેતો એવી વાત કરે? કૃષિ મંત્રી એમ કે આટલી વખત ના વાવતા તમે ચેતો, તો સરકાર શું કરીને છે ભાઈ? તમે કઈ દુકાન ઉપર દરોડા પડે, કોઈને પકડ્યા? તો બિયારણ મોઘું,
पेस्टिसाइड्स मोगा, जंतुनाशक दवाओ मोगी, एने लेबर मिनिमम वेजिस डबल कर दीदा छे। मिनिमम वेजिस जे भारत सरकार नो कायदो कहे छे ए तमे डबल करी दीदा छे। तमारो घरनु एक मिनिट, तमारो घरनु तो श्रमिक जुदू, तो तमे आटली बधी लेबर कर्या पछी खेडूतनो खर्चो बमणो थई गयो छे, 2022 માં 3 ગણો થઈ જશે। અને આવક ડબલ ની વાત કરે છે તો કહે તમે રોકેટ સાયન્સ છે તમારી પાસે, કયો જાદુઈ ચિરાગ કરવાના છો? અને કહે છે કે 35 ઇંચ, હમણાં એક દાખલો 24 ઇંચ વરસાદ પડ્યો છે, 48 કલાકમાં 24 ઇંચ વરસાદ પડ્યો, હવે 24 ઇંચમાં ખલાસ થઈ ગયું, હવે 25 ઇંચ તો કાયદો કર્યો છે। આ કાલની 2 દિવસ પહેલાની ઘટના, સૌરાષ્ટ્રની દેવભૂમિ દ્વારકા જિલ્લાની વાત કરું છું, 2 જગ્યાએ વરસાદ પડ્યો છે, 1 જગ્યાએ 38 ઇંચ અને 1 જગ્યાએ 24 ઇંચ। હવે 25 ઇંચનો કાયદો છે એટલે 24 ઇંચનો નષ્ટ થયા પછી સાગરભાઈ આજે પણ એનો લાભ મળવાનો નથી, તો કઈ રીતે નક્કી કરશો? એમની પાસે ક્યાં તજજ્ઞો છે? અને બીજું, અમારો હિસાબ બાકી રહ્યો, આજ સરકાર સમજી લે અમારો હિસાબ બાકી છે, અમે છોડી દેવાના, તમે પ્રેસ કોન્ફરન્સ કરી છે તમે મૂકી દેવાના છો કેમ? સાગર બીએપી ચોખવટ કરી લેજો, આપણે ફોર્મ પર કહી દઉં આપને, ભરતભાઈ આપણે સાગરભાઈ આ મુદ્દા પર આગળ વાત, એ પણ ચોખવટ કરજો કે શું કરવાનું છે વીમા કંપનીઓ, હું તો લેવાનો જ છું, અમારા પૈસા બાકી છે ભાઈ, મારા 2000 પૈસા બાકી છે, 2 લાખ રૂપિયા પૈસા છે પાક વીમાના, મારા 2007માં બાકી છે, બંને કલેક્ટર જુનાગઢ અને સુરેન્દ્રનગર ખેતી છે, એનું શું થશે? બંને કલેક્ટર કૃષિ મંત્રી અને મુખ્યમંત્રીને ઈમેલ થી પણ ટપાલ મોકલી છે, હાર્ડ કોપી પણ કુરિયર થી મોકલી છે, 1 અઠવાડિયું રાહ જોવાની છે, નહીતર એમને હાઈકોર્ટમાં લઈ જવાના, 19-20 ની હજી એમણે કોઈ ચોખવટ આજે પણ નથી કરી, જેનું પ્રીમિયમ રહી ગયું। બ્રેકમાં જ રોકાવું પડશે, પછી બ્રેક બાદ ફરી એક વખત આ ચર્ચામાં આગળ વધીશું, કોણ છે હકદાર, કોને મળશે લાભ, આ વિષય પર આપણે વાત કરી રહ્યા છે। જાહેરાત કરી દેવામાં આવી છે, પરંતુ આ જાહેરાત કેવી રીતે ખેડૂતો સુધી પહોંચશે તેને લઈને સરકારની શું રણનીતિ છે તેના પર પણ અનેક સવાલો છે, તેના જવાબ મેળવવાનો પ્રયાસ કરીશું બ્રેક બાદ। બ્રેક બાદ પુનઃ સ્વાગત, આપણી ચર્ચામાં આપણે ફરી એક વખત આગળ વધીશું। સાગરભાઈ, અનેક મુદ્દાઓ ઉપસ્થિત થયા છે આ યોજનાની જાહેરાતની સાથે સાથે, આ પણ જે આખો મુદ્દો લઈને આગળ ચાલી રહ્યા છો તે મુદ્દાને આ મુદ્દા સાથે કેવી રીતે જોડી રહ્યા છો અને આગળ હવે શું વિચારી રહ્યા છો? બિલકુલ, હિતેન્દ્રભાઈ મારા મિત્ર છે ને, એમણે ચેલેન્જ કરી એટલે મારે સ્વીકારવી પડે, એમણે જે જમીન ખેડી એ રેતાળ હતી, ને હિતેન્દ્રભાઈ હું છે ને પેલી પથરાળ જમીનની વાત કરું છું, એટલે એ આપણે જોડે પ્રયોગ કરી લઈશું, પણ મૂળ મુદ્દાની વાત પર આવી જાઉં। જો આમાં 35 ઇંચ અને 25 ઇંચ, 24 ઇંચ કે 20 ઇંચ વરસાદ થાય, એટલે જો મોટા વિસ્તારમાં 20 ઇંચ વરસાદ થાય તો એ વિસ્તારના ડેમ, ખેતરો અને પશુધન કશું સલામત ન રહે 20 ઇંચ વરસાદ થાય ત્યારે, એવી ઘટનાઓ જવલ્લે જ બનતી હોય છે। એટલે આજની પ્રેસ કોન્ફરન્સમાં એ પણ ચોખવટ નથી થઈ, આખી યોજનાની રૂપરેખા આવે ત્યારે જ ખબર પડશે કે અમલીકરણના માપદંડ શું છે। તમે જુઓ કે વરસાદના આંકડા 21 જુલાઈથી લઈને 9 ઓગસ્ટ સુધી હજી વેબસાઇટ પર અપડેટ જ નથી થયા, એટલે પાછળથી ગમે તે આંકડા ભરાય તો એને આધારે કેવી રીતે નક્કી થઈ શકે કે આ લાભ મળવાપાત્ર છે કે નહીં? જો એનાથી ઓછો વરસાદ થાય અને ખેડૂતોને નુકસાન થાય તો એને અતિવૃષ્ટિ ગણીને એના લાભ અપાશે કે નહીં, એ પણ સવાલ છે। બીજું કે 19-20નું પ્રીમિયમ તો ઓલરેડી વીમા કંપનીઓ લઈ ગઈ છે, તો એની બાબતમાં સરકારે શું કરવાનું છે? વીમા કંપનીઓ પાસે વીમો અપાવવાનો છે કે ખેડૂતોએ એ ભૂલી જવાનું છે? એટલે એ ચોખવટ આજની પ્રેસ કોન્ફરન્સમાં હિતેન્દ્રભાઈ બિલકુલ નથી થઈ। આજે જે મુખ્યમંત્રીશ્રીએ પાછું આપવાની વાત કરી, એ ચાલુ ખરીફ સિઝનના પૈસા જે ખેડૂતોના સહકારી મંડળીઓમાં પડ્યા છે એ પાછા આપવાની વાત થઈ છે। ગયા વર્ષનો પાક વીમો, એના આગલા વર્ષોનો પાક વીમો, અને હમણાં જયરાજસિંહભાઈ કહેતા હતા કે ચોખવટ કરો, હું જયરાજસિંહભાઈ, હિતેન્દ્રભાઈ અને આખા ગુજરાતના ખેડૂતો સામે આ ચોખવટ કરું છું કે આના પાય સુધી જ્યાં સુધી વસૂલ નહીં થાય અને લૂંટારાઓ જેલમાં નહીં જાય ત્યાં સુધી ખેડૂત એકતા મંચ જપીને બેસવાનો નથી। આજે અમને ખબર નથી કે પૈસા કોણે લૂંટ્યા છે, એટલે હું XYZ પર આક્ષેપ નથી કરતો, પણ જેણે ખેડૂતની પરસેવાની અને મહેનતની કમાણી લૂંટી છે એણે જેલના સળિયા ગણવા પડશે, ખેડૂતોનો આના પાય હિસાબ ખેડૂતના ખાતામાં જમા આપવો પડશે, અને 1 વર્ષનો નહીં 4 વર્ષનો। એની સાથે સાથે સરકાર કે જેની જવાબદારી છે, આજે એમણે કેમ તપાસની જાહેરાત ના કરી?
કે અમે આ રીતે કરવાના છીએ અને ખેડૂતોનો હિસાબ ખેડૂતોના ખાતામાં જમા અપાવીશું, શા માટે મૌન પાળવું પડે સરકારે? સરકાર શંકાના દાયરામાં ત્યારે આવે છે હિતેન્દ્રભાઈ જ્યારે સરકાર મૌન પાળે છે. આમાં સરકારે કંઈ સંતાડવાનું છે જ નહીં. જેણે ગુનો કર્યો છે એ જેલમાં જશે તો સરકારને એની તટસ્થ તપાસની જાહેરાત કરતા કોણ રોકી રાખે છે એ હું તમને પૂછવા માંગુ છું. અને મારી તમને વળતી ચેલેન્જ એ છે કે આની હાઈકોર્ટના ચાલુ ન્યાયાધીશના અધ્યક્ષ પદે તપાસની જાહેરાત કરાવો. હું પ્રેસ કોન્ફરન્સ કરીને તમને અભિનંદન આપીશ. અભિનંદન ઉઘરાવાથી નથી મળતા, માન ઉઘરાવાથી નથી મળતા, એ કર્મો અને વ્યવહારથી મળતા હોય છે. સરકાર જે દાવા કરે છે ભ્રષ્ટાચારના ઝીરો ટોલરન્સના, એના ઉપર ખરી ઉતરી બતાવે તો અભિનંદન આપીએ. આખે આખો અમારો પાક વીમો લૂંટાયો છે. લૂંટારાને શોધવાનું કામ ગુજરાત સરકારનું છે. ગુજરાત સરકારે એને શોધે. ગુજરાત સરકાર જો શોધતી નથી તો ગુજરાત સરકાર સ્વયં શંકાના દાયરામાં છે. પછી એ ચાહે કૃષિ મંત્રી હોય કે મુખ્યમંત્રી હોય, અમને વ્યક્તિગત કોઈ લેવા દેવા નથી. જે પદ પર બેઠા છે એમની જવાબદારી છે અમારા કામમાં પૈસા જમા અપાવે. અને એ બાબતમાં પહેલી તારીખે પ્રેસ કોન્ફરન્સ થઈ છે, એમને ઈમેલ થયા છે, હાર્ડ કોપીઓ મોકલાઈ છે, અને છતાં સરકાર મૌન પાળીને બેઠી છે. એટલા માટે શંકા છે. આજે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ખેડૂતો ખેતરે ખેતરે બેનર મારી રહ્યા છે કે અમારો 5 વર્ષનો પાક વીમો લૂંટાયો છે, સરકાર જવાબ આપે, અમને અમારા ખાતામાં પૈસા જમા અપાવે. જો વીમો મળવાપાત્ર નથી તો વીમા કંપનીઓ સામે આવીને શા માટે નથી કહેતી કે ઉત્પાદન સારું હતું, વરસાદ પૂરો હતો, ડેટા અમારી પાસે છે, વીમો આપવા પાત્ર નથી થતો? એકવાર ખખડીને ગુજરાતના ખેડૂતની સામે બોલો તો ખરા. વીમા કંપની બોલે કા સરકાર બોલે કે વીમો મળવા પાત્ર નથી તો અમારે શું કરવું એની અમને ખબર પડે. અને સરકાર જો એટલી બધી પારદર્શક છે તો એનો એ નિયમ જે ગેરકાયદેસર પરિપત્ર છે એ ચાલુ શા માટે રાખ્યો છે કે 3 વર્ષ સુધી આંકડા નહીં આપીએ? સરકાર પારદર્શક હોય તો એ આંકડા અમને જોવા દે, અમને ગણતરી કરવા દે. અમારે લેવા પાત્ર થાય છે કે નહીં, અમને એટલું ગણિત ગણતા આવડે છે. જુદા જુદા બાના કાઢીને, જુદા જુદા એક્સક્યુઝ જેને કહીએ એ શોધીને વીમા કંપનીઓને બચાવવાનું આ સરકારનું આ કાવતરું લાંબુ ચાલવાનું નથી. વીમા કંપનીઓ પણ સાંભળી લે, સરકાર પણ સાંભળી લે, અને ગુજરાતના ખેડૂતો પણ આ બાબતની ચોકસાઈ રાખે કે એક એક આના પૈનો હિસાબ લેવાનો છે, લેવાનો છે અને લેવાનો છે. હિતેન્દ્રભાઈ, ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે, તમારે એના જવાબ પણ આપવા પડશે. પાક વીમાના પડતર પ્રશ્નોનું શું, તેના સવાલના જવાબ માટે આવું છું, પરંતુ એક નાનકડા બ્રેક માટે રોકાઈએ છીએ. બ્રેક બાદ આ સવાલનો જવાબ આપની પાસેથી લઈશું. બ્રેક બાદ પુનઃ સ્વાગત. મુખ્યમંત્રી કિસાન યોજનાની જાહેરાત આજે કરવામાં આવી અને આ જાહેરાત બાદ તેની સાથે સાથે અનેક સવાલો જે ઉપસ્થિત થઈ રહ્યા છે તેના પર આપણે જ્યારે આજે ચર્ચા કરી રહ્યા છીએ, તો ચર્ચામાં આગળ વધીએ. જે સવાલ સાથે હિતેન્દ્રભાઈ હું બ્રેક પર ગઈ હતી તે જ સવાલનો જવાબ આપની પાસેથી જોઈએ છે. પાક વીમાના ઘણા બધા પડતર પ્રશ્નો છે, અન્ય ખેડૂતોના પણ પડતર જે પ્રશ્નો બાકી રહી ગયા છે તેનું શું વિચાર્યું છે? કારણ કે યોજનાની જાહેરાત કરી લીધી અને આ જાહેરાતની સાથે ઘણી બધી સારી બાબતો છે તેવું માની પણ લઈએ, પરંતુ જે બાકી રહી ગયું છે તેનું શું? તુરલબેન, 2-3 બાબતો હતી. આગેવાનોએ ખૂબ ચિંતા વ્યક્ત કરી, એમના અનુભવનો પણ લાભ આપ્યો. વહીવટી પ્રક્રિયામાં કેવી રીતે આમ થાય તેમ થાય, એસડીઆરએફના નિયમો શું હોય, સરકારને અને કેન્દ્રને કેવી રીતે મોકલવા પડે, વેધર સ્ટેશનોનું શું હોય, પાક વીમા યોજનાની જૂની ગાઈડલાઈન શું હોય, આ બધી ખૂબ સારી ચિંતા વ્યક્ત કરી માટે અમને અભિનંદન. પણ સાથે ગુજરાતની કે દેશની જનતા એ નિર્ણય એવો કરે છે કે એમના અનુભવનો લાભ હાઉસમાં નથી મળતો અને એટલે એમને મીડિયામાં આવીને લાભ આપણને આપવો પડે છે. પણ ગુજરાતના લોકોની, ગુજરાતના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી જયારે કોઈ વાત કરતા હોય ત્યારે એમને એ પૈસા ક્યાંથી લાવશે, એનો વરસાદનું માપણી કેવી રીતે કરશે, એકમ શું ગણાશે, આ બધી એમને ચિંતા વ્યક્ત કરી હોય. અને પ્રેસ મીડિયા 10 મિનિટની પ્રેસ મીડિયામાં આ બધું ડિટેલ ત્યાં રજૂ કરવાનું હોય નહીં, એની ડિટેલ ગાઈડલાઈન આવશે એટલે એના અમલીકરણની દિશામાં એ સરકારે ચિંતા કરી છે. અને આપ સૌના આશીર્વાદથી, દેશની જનતાના આશીર્વાદથી કદાચ ઉપર પણ જવું પડે તો ઉપર ને નીચે બંને સરકારો છે અને આ પહેલો અનુભવ નથી, આ પહેલો અનુભવ નથી. 2017માં પણ 125 MMA અછતના જે મહેસૂલની જાહેરાતથી વાત કરતા હતા, નિયમો બતાવતા હતા, એ નિયમો ત્યારે પણ હતા અને ગુજરાતની સરકારના આ જ મુખ્યમંત્રીશ્રીએ એમાં ફેરફાર કરીને 250 MM સુધી વરસાદ ન થયો હોય
અને તો પણ અછતના પૈસા 1700 કરોડ રૂપિયાનું પેકેજ આ જ સરકારે આપ્યું હતું. મનરેગામાં 100 દિવસની બદલે 150 દિવસની રોજગારી આ જ સરકારે આપી હતી. વેકેશનમાં વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન ચાલુ રાખવાનું કામ પણ આ જ સરકારે કર્યું હતું. હિતેન્દ્રભાઈ, મારો સવાલ જે હતો તેનો જવાબ ના રહી જાય. હિતેન્દ્રભાઈ, તમે ઘણી બધી ઘણા અન્ય યોજનાઓ અને અન્ય મુદ્દાઓ પર જતા રહ્યા. હિતેન્દ્રભાઈ, પાક વીમાને લઈને જે 15 પ્રશ્નો છે તેનો શું છે જવાબ? 2019માં અતિવૃષ્ટિના સમયે પણ ગુજરાતની સરકારે કેન્દ્રના એનડીઆરએફ અને રાજ્યના એસડીઆરએફના નિયમોથી ઉપર ઉઠીને સમગ્ર રાજ્યના ખેડૂતોને રાહત આપી છે. દરેક ખેડૂતના ખાતામાં 4000 રૂપિયા નાખ્યા છે. 1700 કરોડ રૂપિયા જેટલી રકમ ગુજરાત સરકારે નાખી છે. એટલે આ અનુભવ રાહત આપવાનો પહેલો નથી. સરકારના તો નિયમો છે કે કોરોના સમયમાં બીપીએલને જ મફતમાં રેશન આપી શકાય, પણ આ સરકારે પોતાની તાકાત પર, પોતાની પીઠ પર ગુજરાતના તમામ લોકોને, એપીએલ 2 ને પણ, એટલે 1.25 કરોડ ગ્રાહકોને પણ 3 મહિના સુધી મફત અનાજ આપ્યું છે. અને આપવા માટે શું કરવું પડે, એ પૈસા ક્યાંથી આવે, એના નિયમો શું હોય, એની મંજૂરી ક્યાંથી લેવી, એ સરકારને ભલી ભાતી ખબર છે. એટલે આપ એની ચિંતા કરો નહીં, અને આપનો કોઈ સૂચન છે તો અમે એને લઈશું. ગઈકાલે વડાપ્રધાનશ્રીએ 1.8 કરોડ લોકોના ખાતામાં 17000 કરોડ રૂપિયા જેવી, મારો સવાલ આપ ભૂલી ગયા લાગો છો, ફરી એક વખત આપને પૂછું છું, અને એ જ જવાબ જોઈએ છે. જે પડતર પ્રશ્નો છે, પાક વીમાના પ્રશ્નો છે, તેનું શું છે? હું તોરણબેન એ જ વાત ઉપર આવું કે પાક વીમાની વાત પણ આગેવાનો કરે છે. મેં કોંગ્રેસ પાર્ટીની કે આગેવાનોની વાતને ક્યારેય ડિનાય નથી કરી. હું હંમેશા કહું છું કે ગુજરાત સરકારે અનેક મહત્વાકાંક્ષી યોજનાઓ કરી, એને સફળતાપૂર્વક અમલ પણ કર્યો છે. અને તમે ડ્રીપ ઇરિગેશનની વાત હોય, સૌર ઉર્જાની વાત હોય, નીટ કોટેડ એરિયા કરવાની વાત હોય, કિસાન સન્માન નિધિની વાત હોય, કિસાન પેન્શન યોજનાની વાત હોય, કુસુમ યોજનાની વાત હોય, તો અનેક રીતે પ્રયત્ન સફળ કર્યો છે. ક્યાંક દરેક માણસ 100 માંથી 100 માર્કે પાસ થઈ જવું બનતું નથી. અને મેં નિખાલસતાથી કીધું છે, અમારી સરકારે પણ કીધું છે કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખૂબ સારી યોજના છે અને એની અમલવારી કરવાનો પણ અમે પ્રામાણિક પ્રયાસ કર્યો છે, પણ કુલ મળીને મલ્ટીનેશનલ કંપનીઓએ આપણને એમાં પૂરો સહકાર નથી આપ્યો. અને પરિણામે રાજ્ય સરકારનો પ્રામાણિક અને નિષ્ઠાવાન પ્રયત્નોની પરાકાષ્ઠા છતાં પણ આપણે એમાં થોડા ઊણા ઉતર્યા છીએ. અને એના માટે જ તમે જુઓ, ખેડૂત આગેવાનોની કે વિરોધ પક્ષોની માગણી હતી કે આ વીમો ફરજિયાત ન હોવો જોઈએ, અને એટલે જ અમે મરજિયાત કર્યો છે. આજે બે મોઢાની વાતો કરે છે કે તમે આ વીમા યોજનાથી છટકી જવા માંગો છો. તમે જ ના પાડી કે મરજિયાત કરો. મરજિયાત કર્યા પછી પણ આ જ આગેવાનોની વાત હતી કે ભાઈ, આપણે વીમા કંપનીઓ પૈસા ખાઈ જાય છે, ગુજરાતના આગેવાનો ખાઈ જાય છે, અધિકારીઓ ખાઈ જાય છે, આવા બધા આક્ષેપો કરતા હતા. જો ગુજરાતના કોઈ પણ વ્યક્તિને, એ અધિકારી હોય, પદાધિકારી હોય કે સરકારનો વ્યક્તિ હોય, એને એક પણ પૈસો મળવાનો હોય તો એ મરજિયાત ના કરે, કારણ કે એને એમાં કમિશન જો મળતું હોય ને તો એ મરજિયાત ના કરે. આ સરકારે કલમના એક ઝાટકે મેનિફેસ્ટોમાં જે વચન આપ્યું છે એના આધારે મરજિયાત કરી. હિતેન્દ્રભાઈ, જે જવાબની અપેક્ષા છે નથી આવી રહ્યો જવાબ. ચલો, હું તોરણબેન, મને મારી વાત કમ્પ્લીટ કરવા દો. જી, ઝડપથી ઝડપથી. ખૂબ લાંબી સ્ક્રિપ્ટ સાંભળી છે એટલે હું તમને તબક્કાવાર જવાબ આપું છું. તમે બહુ બધા અલગ વિષયો પર જતા રહ્યા હિતેન્દ્રભાઈ, આ મુદ્દા પર જ રહો. સમય આપો, હું પાક વીમા ઉપર જ આવું છું બેન. જી, આવી જાઓ, ઝડપથી આવી જાઓ. અમે ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હોઈએ, ધારો કે તમે કલમાડી જેવા કે ટુચી જેવા કે કોલસા જેવા 12 કરોડ વીમા કંપનીની મનસા સારી નથી એટલે પ્રીમિયમ નો છેલ્લો હપ્તો અમે રોકી રાખ્યો છે. ચાલુ સાલે વાત કરતા હતા, વીમા કંપનીઓએ દબાણ લાવી અને ખૂબ ઊંચા પ્રીમિયમના ટેન્ડર આપ્યા, એટલે ગુજરાતના ખેડૂતોના હિતમાં અને ગુજરાતના ટેક્સ પેયરોના પૈસા બગડે નહીં એટલે અમે એને દાદ નથી આપી. જો અમારે કમિશન લેવાનું હોત ને તો કોઈ પણ ભાવે અમે ટેન્ડર લઈ લઈએ. મારા મનમાં પણ નહીં, ઘણા બધા લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યા છે આપની વાતો સાંભળીને. હિતેન્દ્રભાઈ, હવે અટકાવું છું. કમિશન લેવાનું હોત તો એસબીઆઈ જનરલને
અમે બ્લેકલિસ્ટ ના કરી હોત હવે હવે અટકાવું છું આપને દિનેન્દ્રભાઈ હવે અટકાવું છું આપને સંસ્કારમાં જે મુદ્દા પર વાત કરવી છે મુદ્દા પર આપ નથી જઈ રહ્યા દિનેન્દ્રભાઈ અને કુલ મળીને આ યોજનામાં પણ અમે ગુજરાતના ખેડૂતોને પાક વીમો મળે એના માટે ખેડૂત આગેવાન સાથે વિરોધ પક્ષ સાથે અને ગુજરાતના ખેડૂતો સાથે ખૂબ ખૂબ મિલાવીને હિતેન્દ્રભાઈ હિતેન્દ્રભાઈ ને આપણે જે સવાલ પૂછી રહ્યા છે સવાલના જવાબ પર તેઓ નથી આવેલા ભરતભાઈ જ્યાં જરૂર પડે ત્યાં ભારતીય જનતા પાર્ટી અને ફરી આપની પાસે રહેવાની છે અને એનો પુરાવો છે કે એટલા માટે જ અમે મરજિયાત કરે છે એટલા માટે જ અમે પ્રીમિયમ રોક્યું છે અને એટલા માટે ભરતભાઈ આવો આપની પાસે ભરતભાઈ સાંભળી લઈએ ભરતભાઈ મનસા છે ખેડૂતોને આપવાની અને એટલે આપ બોલવાનું શરૂ કરી શકો છો જી મારી સ્પષ્ટ ચોખ્ખી વાત છે કે 2017 માં જિલ્લા કલેક્ટર શ્રી કહેતા હોય કે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર અતિવૃષ્ટિના પૂરને કારણે SBI જનરલ ઇન્સ્યોરન્સને હજી પૈસા આપ્યા નથી તો એ અંતર્ગત તમે અમને વીમો ક્યારે અપાવશો એનો અમારે ખાલી જવાબ જોઈએ છે 2017ની અંદર સુરેન્દ્રનગર જિલ્લો બનાસકાંઠા જિલ્લામાં SBI જનરલ ઇન્સ્યોરન્સને પ્રીમિયમ કાપ્યું અને SBI જનરલ ઇન્સ્યોરન્સને બ્લેકલિસ્ટ કરી સરકારી અધિકારીઓએ કીધું છે કે આ વીમા કંપનીએ પૈસા ચૂક્યા નથી તો એ પૈસો મને ક્યારે મળશે એનો અમે આપણી પાસે જવાબ માંગ્યું છે બીજી વસ્તુ કે આ જે પેકેજ જાહેર કર્યું એ પેકેજનું જે અમલીકરણ વાળે એને માટે શું શું થશે એ વાત અને ત્રીજી વસ્તુ કે જે જૂના ફસલ વીમાના પૈસા તો બાકી છે 16, 17, 17, 18, 18, 19 સાથે સાથે ચાલુ વર્ષે 2 મહિના પછી પાક આવી જશે મગફળીનો ઉત્પાદન થઈ છે કપાસનું ઉત્પાદન થઈ છે તો એના ભાવ માટે અત્યારે ખેડૂતો ચિંતા કરે છે અને ચોખા ચોખ્ખી આપણે કહેવી છીએ કે ભાઈ જે વાત કરી કે ડીઝલ કે 1 કલાક જે ડીઝલ ઓઇલ એન્જિન મશીન ચલાવે છે તો રોજનું 800 રૂપિયાનું જે પાણી માટે ખર્ચો થાય છે અને 250 રૂપિયા દાડીઓ તો 1000 રૂપિયાનું ડીઝલ બાળતા જો એને કપાસના ભાવ 700 રૂપિયા આવશે તો પછી એને ઉત્પાદનનો ખર્ચો વધી જશે અને પછી નફો ઘટશે તો એના માટે શું એટલે અમારો કહેવાનો મતલબ એ છે કે અમે તમારો વિરોધ નથી કરતા પણ સત્ય હકીકત એ કહે છે કે દર વર્ષે 2000 કરોડ રૂપિયા વીમા કંપનીઓ નફો કરી ગઈ મને મારો પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો તો એવું મેં સોગંદનામું રજૂ કર્યું છે તો એના 2017ના પૈસા લેવા માટે મારે કોની પાસે જવું SBI ને તમે બ્લેકલિસ્ટ કરી છે તો મારે કઈ દુકાને જવું કે મને મારા પૈસા આપો ગ્રાહક તકરાર નિવારણ અત્યારે કોરોનાના કારણે બંધ છે તો તમે કાં તો એ કોર્ટ જલ્દી ચાલુ કરાવો નામદાર હાઈકોર્ટની અંદર પણ કોરોનાના કારણે બંધ છે બધી મેટરો ઓર્ડર ઉપર પેન્ડિંગ છે નામદાર હાઈકોર્ટ ચિંતિત છે તમે ચિંતિત છો છતાં ખેડૂતોને વીમા માટે કેમ ખેતરમાં બહાર લઈને ઉભું રહેવું પડે છે મારો વીમો આપો મારો વીમો આપો મારો વીમો એનો તમારે સારી રીતે જવાબ આપવો પડશે સાથે સાથે જે મેં નીચે પટ્ટી ઉપર વાંચું છું કે હેક્ટરે 20,000 રૂપિયા પણ હેક્ટરે 20,000 રૂપિયા કોને મળશે ક્યારે મળશે એ બધી ચોખવટ કરવી પડે મારા લીમડીમાં ખંભરાવમાં 25 ઇંચ વરસાદ થાય તો મારું ગામ હાજુ રહે જ નહીં જો 25 ઇંચે 60,000 જો આપવાના હોય તો અમારે નથી લેવા બાપ અમને ભગવાન બચાવે 25,000 આપતા હોય તો ખોટા કારણ કે 25 ઇંચ વરસાદ થાય તો વડોદનો ડેમ તૂટે અઢારા ભાલ સુધી બધું ગાંધીનગર આવી જાય એટલે જો હેક્ટરે 20,000 રૂપિયાને હું આવકારું છું એમાં 2 મત નથી યોજના સારી છે પણ અમલીકરણ માટેનું છે આ નીચે ટીવીની પટ્ટી જોઈ તો હું ખુશ થઈ ગયો કે ભૂકા કાઢી નહીં કે હારા મારું કહેવાય અને હકીકતમાં ટીવીના જોઈને મુખ્યમંત્રીને આવકાર્યા અભિનંદન આપ્યા કે આજ સુધી 4,500 મળતા હતા 6,300 મળતા હતા અને 56 લાખ ખેડૂતોને 4 હેક્ટરની મર્યાદામાં 20,000 મળતા હોય તો ઓછા નથી એને આવકારું છું પણ સાચું હોય તો એમ સાચું હોય તો આવ કરું છું મને તમારે એને કોઈ વ્યાર જેર નથી જો મુખ્ય વાત એ સાગરભાઈ આવું તમારી પાસે હિતેન્દ્રભાઈ સારા ખેડૂત આગેવાન છે ભારતીય જનતા પાર્ટી વતી એમને 6 કરોડની સાથે છે અને રહેવાના છે અને ગુજરાતના 53 લાખ ખેડૂતોના આશીર્વાદ અમારી સાથે થવાના છે એટલે સતી સાપ દે ને અને સંખડીના સાપ લાગે ને અમને એવા તમારા હિતેન્દ્રભાઈ હવે સહેરાશીને સાંભળી લઈએ પછી આપની પાસે આવું જી હિતેન્દ્રભાઈ આપની વાત સાંભળી તમારી લાગણી પણ સાચી ખેડૂતો માટે કોશિશ કરો એ પણ સાચું પણ આમાં ખાટલેખોડ ત્યાં છે કે જેનું કામ છે એમને કામ સોંપવામાં આવતું નથી અને એની માટે તજજ્ઞોને એનો અભ્યાસ કરવામાં આવતો નથી હું એક વાત કહું સાગરભાઈ કૃષિ નિયામકના ત્યાં 3-4 મુદ્દા ઉપર કોંગ્રેસના 3 ધારાસભ્યો અમારા કિસાન આગેવાનો તમામ લોકો કૃષિ નિયામકશ્રીના ઓફિસમાં ગયા
ઓફિસમાં જઈને કહ્યું કે તમે છેલ્લા 3 વર્ષના આંકડા આપો, જે તમે પ્રશ્ન મને પૂછો ને, જે પ્રશ્ન ઉપાડ્યો એ 3 વર્ષના આંકડા આપો. કૃષિ નિયામક શ્રી ઓફિસ છોડીને જતા રહ્યા. ધારાસભ્યો અને કોંગ્રેસ આગેવાનોએ આગ્રહ કર્યો કે અમે અહીંથી જવાના નથી, અમારે આંકડા તમારે આપવા પડશે, નિયમ મુજબ તમારે આપવા પડશે. ઋત્વિજ મકવાણા અમારા એમએલએ ચોટીલાના, એમને વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો છે, એના સ્મૃતિપત્રો પણ અમારી પાસે છે, રિમાઇન્ડર્સ, રિમાઇન્ડર 1, રિમાઇન્ડર 2 સ્મૃતિપત્રો બધા લખ્યા છે. એમાં કૃષિમંત્રી વિધાનસભામાં જવાબ આપે છે, કદાચ ખ્યાલ હોય તો મેં આપને વિડીયો પણ મોકલેલો છે, કે આ ગુપ્ત રાખવાના છે, છેલ્લા વ્યક્તિ સુધી વીમો ન ચૂકવાઈ જાય ત્યાં સુધી ગુપ્ત રાખવા. તો વીમો તો ચૂકવવાના જ ક્યાં છે, સવાલ એ છે. બીજી વાત કે આ અત્યારે આ તો યોજના એમને ખાલી રાહતની પેકેજ આપ્યું, જાહેરાત કરી છે, ચાલુ વર્ષમાં પાકને કેટલા દિવસ થયા સાગરભાઈ? 50 કરતા વધુ દિવસ, ઓછામાં ઓછા 50. ઓરવણની મગફળી તો 20 દિવસ પછી વેચાવા આવશે, એનો ભાવનું કે 50 દિવસ થઈ જવા આવ્યા. 50 દિવસમાં 30 થી 35 લાખ ખેડૂતો જે વીમા ધારકો છે એમનો હજુ સુધી એનું સ્ટેટસ ક્લિયર નથી. તમે ડિસ્ટ્રિક્ટ લેવલે ડીએલએમસી કે સ્ટેટ લેવલે એસએલએમસી હોય, સમજો, એમના જવાબો કેવા છે એ તમે જાણ્યા નથી. રિવર્સ ગાઈડલાઈનની બધી વાત તો જવા જ દો, એ તો બધું આપણે બહુ માથાપચ્ચી કરી છે, પરિણામ આજ સુધી મળ્યું નથી. હિતેન્દ્રભાઈ કહે છે કે અમે એવું નથી કહેતા કે ભારતીય જનતા પાર્ટીનો કોઈ આગેવાનની કંપની છે એ વાત નથી, સમજો સમજો બરાબર મારો, પણ રાજ્ય સરકાર એ એની પેરેન્ટ બોડી છે, રાજ્ય સરકારે એને ટેન્ડરિંગ સિસ્ટમથી જ્યારે કામ આપ્યું હોય ત્યારે એનું લુક આફ્ટરની જવાબદારી રાજ્ય સરકારની છે, અને રાજ્ય સરકાર જો કંઈ કહી શકતી ન હોય તો તમારી મિલીભગત છે, સમજી લેજો, તમારી મિલીભગત છે. એટલા માટે આજે મુખ્યમંત્રીશ્રીએ પ્રેસ કોન્ફરન્સ શરૂઆત કરી ત્યાં એમના પહેલા શબ્દો એ હતા કે આ વર્ષે પ્રીમિયમની જે આંક છે એ ખૂબ ઊંચો આવે એવો લાગે છે, એટલે આટલા વર્ષ પૂરતો, આ વર્ષ પૂરતો લેવાના નથી. એનો મતલબ શું કહ્યો સાહેબ? કે તમારા કયામાં નથી આ કંપનીઓ. હવે ડીએલએફસીમાં કોણ છે? ડીએલએફસીમાં મેમ્બર કોણ છે ભાઈ? કલેક્ટર, એના ચેરમેન છે, બરાબર, ડેપ્યુટી ડાયરેક્ટર એગ્રીકલ્ચર, એના મેમ્બર સેક્રેટરી છે, સભ્ય સચિવ છે, એની સાથે બાકીના લોકો, એ કૃષિ વિકાસ અધિકારી આવે છે, નાબાર્ડ ના આવે, બીજા આવે, ત્રીજા આવે, એનું નામ બોલે ટાઈમ જશે. હવે આ તો સીધા કોણ છે? સરકારના અધિકારીઓ છે. તો એને તમે, એ તો આન્સરેબલ છે, એ તો આન્સરેબલ છે, સરકારને સરકારને જવાબ આપવા બંધાયેલા છે હિતેન્દ્રભાઈ. તો સ્ટેટ લેવલે તમારી એસએલએમસી હોય કે ડિસ્ટ્રિક્ટ લેવલે મોનિટરિંગ જે કમિટી બનાવી છે એનું કામ શું છે ભાઈ? એનું કામ ઢાંક પીછોડો કરવાનું છે. અચ્છા, તમારા કયામ નથી એવું કલેક્ટર તો સીધી સરકાર થાય, કદાચ બીજા કોઈ વિભાગ હોય તો સમજ્યા, સેમી ગવર્મેન્ટ હોય સમજી શકાય, કલેક્ટર તો સીધી સરકાર છે. તો પછી એમની પાસે, એક મિનિટ, એમની પાસે એની એકાઉન્ટેબિલિટી એમની પાસે નથી, એના જવાબ લેવાની ક્ષમતા તો નથી, તો રાજ્ય સરકારે શું કરવાનું છે ભાઈ? આમાં મંજીરાઓ કરવાના છે રાજ્ય સરકારે? મને કહો તો ખરા, તમારી કંઈક જવાબદારી તો થાય છે ને, તમારી જવાબદેહી શું? રાજ્ય સરકારની પોતાની જવાબદેહી શું? એટલા માટે કે વીમા કંપનીઓને લાલ જાજમ પાથરી જાજમ પાથરી તમે તો બોલાવ્યા છે. સરકારની કંપનીઓ હતી, જીઆઈસી ને એનઆઈસી, બે કંપનીઓ કામ કરતી હતી, તો એ તો નહીં નફાના નહીં નુકસાનના ધોરણે કામ કરતી હતી. પ્રાઇવેટ વીમા કંપનીઓ સેવા કરવા માટે આવે છે, એ તો કોમર્શિયલ કંપનીઓ છે, તો નફો કરવા માટે આવવાની છે. તો પછી તમે આ યોજના આ વર્ષ પૂરતી છે તો આવતા વર્ષ માટેની કોઈ ચાલુ વર્ષે જે પ્રીમિયમ લેવાયું છે એની તમારી પાસે માહિતી નથી, તો સરવાળે તમારે જવાબ તો આપવો પડશે ને ભાઈ. તમે ફક્ત એમ કહો કે અમે આ કર્યું, અમે એ કર્યું, હવે અત્યારે મધ્યાહ્ન ભોજન ની ક્યાં લેવા દે? ચલો અત્યારે મધ્યાહ્ન ભોજન ક્યાં નથી જવું, મધ્યાહ્ન ભોજન લેવા દે. ફોન લાઈન પર જોડાઈ ચુક્યા છે ઈસુદાનજી. જે રીતે આ યોજનાની જાહેરાત કરવામાં આવી છે, મુખ્યમંત્રી કિસાન યોજનાની જાહેરાત, જેના પર ચર્ચા પણ ચાલી રહી છે, શું કહેવું છે આપનું આ વિષય પર, હવે આપ શું કહેશો? બિલકુલ તોરલ, જે રીતે પ્રાથમિક ધોરણે જે મેં અભ્યાસ કર્યો આ યોજનાનો, હું ખરેખર એ રીતે આવકારીએ છીએ આપણા યોજનાને. વીટીવીએ પહેલેથી મુહિમ ચલાવી દીધી કે પાક વીમો મરજિયાત હોવો જોઈએ, સરકારે એ પાક વીમો મરજિયાત કર્યો.
બીજું આપણી મુહિમ હતી કે પાક વીમા કંપનીઓ છે એ કમાઈને જાય છે, લૂંટાઈને લૂંટાય છે ખેડૂતો, અને વારે વારે પ્રાઇવેટ કંપનીઓ લૂંટે એ ક્યારેય ચલાવી નહીં લેવામાં આવે ને. આપણે વીટીવીના માધ્યમથી આપણે ચેલેન્જ કરી દીધી કંપનીઓને કે તમે કાં તો પૂરતો પાક વીમો આપો યા તો ગુજરાતમાંથી નીકળવાની તૈયારી રાખો. અને આજે જયારે ગુજરાત સરકારે આ પહેલું પગથિયું ભલે એક વર્ષ માટે કર્યું છે, પ્લાન કદાચ બેઝ હોઈ શકે, મેં હજી બહુ પૂરો એનો અભ્યાસ નથી કર્યો આ યોજનાનો, પરંતુ આ સરકાર જ આપે એ એટલા માટે ચોરાય તો ખીચડીમાં જે કહેવત છે, એટલે આ એક બહુ જ આવકારદાયક પગલું છે. હું એ રીતે અભિનંદન આપીશ. સાથે સાથે મારી જવાબદારી સરકારની એ બનશે હવે કે તમે ગ્રામ સેવક તલાટી લેવલથી પ્રોપર સર્વે કરાવજો. પાક વીમા કંપનીઓ શું કરતી હતી, સર્વે આપણા પાસેથી કરાવતી હતી, આંકડા છુપાવતી હતી, આંકડા લૂંટીને બધું પ્રીમિયમ લઈ જતી હતી. હવે જે આ અધિરાણમાં જે પ્રીમિયમ છે અત્યારે જે કાપ્યો છે એ પ્રીમિયમ છે એ પરત ખેડૂતોના ખાતામાં આવી જાય કે એ વસ્તુ સરકારે જોવાની છે. બીજી સરકારે એ જોવાની છે, ગયા વખતે પણ 3795 કરોડ રૂપિયા આપવામાં આવ્યું હતું, પેલા 700 કરોડ કર્યું, સરકારને અપીલ કરી મહામંથન કર્યું કે 700 કરોડથી કઈ નહીં થાય તો 3795 કરોડ આપવામાં આવ્યું હતું. તો એ જ રીતે 3000 કરોડ જે કંપનીઓ ખાઈ જાય છે, પાક વીમા કંપનીઓ લઈ જાય છે, એને સરકારે જે 3000 કરોડ રૂપિયા ખેડૂતોને આપી દે જયારે નુકસાન થાય, તો મને લાગે છે કે આ બહુ જ આવકારદાયક છે અને ખૂબ જ સારી યોજના છે એમરી લાગે. ઠીક છે, ઈસુદાનજી જે રીતે પોતાની વાત મૂકી રહ્યા હતા, સાગરભાઈ તેમણે કહ્યું કે આવકારીએ છે, ઘણા બધા મુદ્દાઓ એવા પણ છે જે છૂટી રહ્યા છે, તેના પર પણ તેમણે વાત કરી. આપ જે વાત કરવા માંગતા હતા પૂરી કરી શકો છો સાગરભાઈ. હિતેન્દ્રભાઈની ચેલેન્જ મેં સ્વીકારી હતી, પણ મારા મિત્રે મારી ચેલેન્જ ન સ્વીકારી કે સિટિંગ જજની ઇન્કવાયરીની જાહેરાત કરાવશે. ઠીક છે, જો મરજિયાત કરી, મરજિયાત કરવા પહેલા અમારી કુલ 3 માગણીઓ હતી કે સ્વાભાવિક છે કે કોઈ પણ બિઝનેસ હાઉસ બિઝનેસ કરવા આવે છે, સેવા કરવા નથી આવતું, એટલે પાક વીમો સરકાર જ લે, એ અમારી પહેલી માગણી હતી. જ્યાં સુધી સરકાર ન લે ત્યાં સુધી એને મરજિયાત અને સ્પર્ધાત્મક કરે. એમાં મરજિયાતવાળો ભાગ સરકારે સ્વીકાર્યો છે અને જ્યારે જાહેરાત કરી ત્યારે અમે કહ્યું હતું કે બરાબર છે મરજિયાત જ હોય, પણ સ્પર્ધાત્મક હજી ગયા વર્ષના ટેન્ડરમાં પણ નહોતી કરી. બીજું, આ પહેલી વખત પ્રીમિયમના દર વધી ગયા જેવું નથી. તમે છેલ્લા 3 વર્ષના જુઓ આંકડા તો વીમો લેનાર ખેડૂતોની સંખ્યા ઘટતી જાય છે થોડી થોડી, અને સામે ચૂકવાતી રકમની એટલે રકમ મોટી થતી જાય છે, એટલે કંપનીઓ તો પોતાના દર વધારી જ રહી હતી. ખેડૂતો પરનો દર યથાવત હતો, પણ રાજ્ય અને કેન્દ્ર સરકાર પર સતત વીમાનો બોજ વધી જ રહ્યો હતો, એટલે આ ભાર વધારે સમય રાજ્ય સરકારો ઉપાડી શકે એવી સ્થિતિ નહોતી જ. એટલે જે અમારી મૂળ માગણી હતી એ જ હિતેન્દ્રભાઈ હું ફરીથી રિપીટ કરું છું. અત્યારે કદાચ સમયના અભાવમાં તમે આને એક વર્ષને એક વર્ષ પણ નહીં એક સિઝન પૂરતું મર્યાદિત કર્યું છે, અને કાયમી ધોરણે ગુજરાત સરકાર પોતે જ ઇન્સ્યોરન્સ લે અને પોતાના ખેડૂતોને પોતે જ વીમો ચૂકવે જ્યારે આફત આવે ત્યારે. એને માટે થઈને SDRFના જે આ ધારાધોરણો છે એને બાજુમાં રાખીને 20% નુકસાન હોય તોય મળે અને 90% નુકસાન હોય તોય મળે, એના વીમા કવચની સરખામણીમાં પ્રમાણમાં એને મળે એ જોવું જોઈએ. સાથે સાથે મારે એ પણ કહેવું, હિતેન્દ્રભાઈને પૂછવું છે આજે, કે ઉત્તર ગુજરાતમાં લગભગ દુષ્કાળ જેવી સ્થિતિ છે, તો એ સંજોગોમાં ઉત્તર ગુજરાતના ખેડૂતોની સરકાર શું ચિંતા કરવાની છે? 50 હોર્સપાવર્સથી લઈને 100 હોર્સપાવરની મોટરો જે ખેડૂતો વાપરે છે એમને બજાર ભાવ તો સસ્તો જ મળે છે, વીજળીના બિલ એમના કેટલા આવે છે એ હિતેન્દ્રભાઈ પણ ખેડૂત હોવા તરીકે જાણતા હોવા જોઈએ કે 60-70 હજાર રૂપિયાના બિલ ભરી અને એ જ 300-350 રૂપિયે ઘઉં વેચવાના આવે તો એ ખેડૂતને આપઘાત જ કરવો પડે. એટલે ઉત્તર ગુજરાતની વીજળીના દરો સમાન કરવાની બાબતમાં સરકાર ગંભીર છે કે નહીં, પહેલો સવાલ. બીજો સવાલ છે ડ્રીપ ઇરિગેશન, જ્યાં પાણીની અછત છે, વરસાદ અનિયમિત છે, ત્યાં એના ઉપર મર્યાદા રાખીને શા માટે બેઠા છો? જેની પાસે જેટલી જમીન છે એને ડ્રીપ ઇરિગેશન અથવા સ્પ્રિંકલરની બાબતમાં તમે પૂરેપૂરી જમીન ડ્રીપમાં આવરી લેવા માટે એ જ સહાય કરવાની સરકારની તૈયારી છે કે નહીં? ત્રીજું, તમે ડ્રીપમાં પણ આટલા બધા ભેદભાવ શેને માટે કરો છો? ટ્રાઇબલના જુદા, SCના જુદા, જનરલ ખેડૂતના જુદા. અરે ભાઈ, ડ્રીપ ડ્રીપ છે ને પાણી પાણી છે. તમે બધાને એક સરખી મહત્તમ જે સબસિડી સરકાર આપી શકે એ આપે, મહત્તમ આપે, અને પાણીની જે અછત છે એવા વિસ્તારોમાં પાણીની કરકસરના પગલાં ભરે,
તો જ નર્મદા યોજનાનો લાભ પણ આપણે ડબલ કે ત્રણ ગણો કરી શકીશું. એની સાથે સાથે ફરીને હું એકવાર કહું છું કે હજી આ ચાર વર્ષના વીમાની ગોલમાલની તપાસ તમે હાઈકોર્ટના સિટિંગ જજની અધ્યક્ષતામાં કરાવો. એની સાથે સાથે ગયા વર્ષમાં હજી ખેડૂતોને કોઈ રકમ ચૂકવાઈ નથી, આ બીજું વર્ષ પૂરું થવા આવશે, એ વીમો વહેલામાં વહેલી તકે કંપનીઓ પાસેથી વસૂલ લેવા માટે સરકાર કેટલી જવાબદાર છે? એક મહિના આજે તમે કહી શકશો કે એક મહિનામાં જેને મળવા પાત્ર છે એને મળી જશે, બે મહિનામાં મળી જશે, 60 દિવસથી વધારે હવે ખેડૂતો લાંબુ ખેંચી શકે એમ નથી. અને સાથે સાથે જયરાજસિંહભાઈ જેમ ખેડૂત એકતા મંચને ચેલેન્જ કરતા હતા, એમ હું જયરાજસિંહભાઈને અને કોંગ્રેસને પણ પૂછવા માગું છું કે જો ખેડૂતોનો ગયા વર્ષનો, અમે ચાર વર્ષનો તો અમે અમારી તાકાત પર લઈ લઈશું, પણ ગયા વર્ષનો વીમો ખેડૂતોના ખાતામાં નથી આવતો તો કોંગ્રેસ શું કરશે, વિરોધ પક્ષ તરીકે શું કરશે? તમને પણ ગુજરાતે 70 કરતા વધારે ધારાસભ્યો આપ્યા છે. બિલકુલ, એટલે જરા એક બ્રેક માટે રોકાવું પડે છે. બ્રેક પછી આપણે આ ચર્ચામાં આગળ વધીશું. એક નાનકડા બ્રેક બાદ તરત જ પરત ફરીએ. ખેડૂતો માટે મુખ્યમંત્રી કિસાન યોજનાની જાહેરાત કરી દેવામાં આવી છે અને આ જાહેરાતથી આખરે કેટલા લોકોને લાભ થશે, કેટલા લોકો હશે હકદાર, તેના પર જ આપણે જયારે ચર્ચા કરી રહ્યા છે. ત્યારે તો રાજાભાઈ આપની પાસે આવું છું, ઘણા લાંબા સમયથી આપ બેઠા છો, આ તમામ ચર્ચા સાંભળી પણ રહ્યા છો, જે તમામ મહાનુભાવો જોડાયેલા છે, અનેક પ્રશ્નો પણ તેઓએ ઉપસ્થિત કર્યા, હિતેન્દ્રભાઈએ ઘણા મુદ્દાઓ પણ ટાંક્યા છે, આપનું શું કહેવું છે ફાઇનલ કમેન્ટમાં? હવે ધોરાજભાઈ અવાજ આવી રહ્યો છે મારો? હેલો, મારો અવાજ પહોંચી રહ્યો છે આપના સુધી? અવાજ નથી પહોંચી રહ્યો તેમના સુધી. આપણે ત્યાં સુધી ભરતભાઈ આપની હિતેન્દ્રભાઈ, જે ઘણા સમય પછી આજે મુખ્યમંત્રી, ગુજરાતના મુખ્યમંત્રી જે ખેડૂતોના હિત માટે ચિંતા કરી એનો અમને ગૌરવ છે, આનંદ છે. પણ જે આ અંદરોઅંદર જે આ જે ચિંતા એ થાય છે, મળશે કે નહીં મળે એ બહુ દુઃખની વાત છે. અને ત્રીજી વસ્તુ, જે જૂનું ગયું છે, ખેડૂતોના પૈસા ગયા, રાજ્ય સરકારના પૈસા ગયા, કેન્દ્ર સરકારના પૈસા ગયા, એ પૈસા પાછા અપાવવા માટે આપણે સાથે મળી મહેનત કરવી પડશે. અને ત્રીજી વસ્તુ એ છે કે ઉત્પાદનના પૂરા ભાવ અને ખેતરોમાંથી ઉત્પાદનની જે આપણે વાત કરી હતી કે ટેકાના ભાવ, તો આ વખતે શું આ જ ટેકાના ભાવ રહેશે? આ મોંઘવારીના કારણે તેલના ડબ્બાના 2300 રૂપિયા હોય અને મગફળીના 1200 કે 1300 રૂપિયા હોય તો ખેડૂતોને ક્યાંથી પોસાશે? તો મગફળીનું ઉત્પાદન 2 મહિના પછી આવશે, એનું કોઈ થોડુંક આયોજન કરવું પડે. કપાસ પણ જ્યાં જ્યાં જે અગાઉ વાવી દીધો છે એ 2 મહિના, તો એના પણ 1500-1600 રૂપિયા આયોજન કરવું પડે. હજી ખેડૂતોના ઘરમાં 700 રૂપિયા કપાસ કોઈ લેવાવાળું નથી. મગફળી પણ ગઈ વખતની હજી પડી છે, તો એ બધો સવાલ છે. સાથે સાથે હિતેન્દ્રભાઈ, અને મારો ખાસ એવું કહેવું છે કે જ્યાં જ્યાં ટ્રીપ ઇરિગેશનની જેમ આપણે વાત કરી કે અમારા લીમડી તાલુકાની અંદર પાણીની પાઇપલાઇન આવી ગઈ, પણ તો પાણી હજી આવ્યું નથી. તો એ પાણી ક્યારે આવશે, કયા સમયે આવશે, ટ્રીપ ઇરિગેશનમાં કેટલી રાહત મળશે, કેટલી સબસિડી આપશે? પછી માત્ર ને માત્ર હેક્ટરે 20,000 રૂપિયાની જાહેરાત કરી, પણ એ 4 હેક્ટરની મર્યાદામાં 20,000 રૂપિયાની કુદરતી આપત્તિમાં નુકસાન થાય તો એને મળશે? તો કઈ રીતે મળશે, કેવી રીતે મળશે? 2017ની અંદર 2 હેક્ટરની મર્યાદામાં વાત કરી હતી, તો 2 હેક્ટરથી વધારે જેની જમીન હતી એ લોકોને નીતિ નિયમના ફોર્મ પણ નહોતા આવ્યા. એ જે રીતે બનાસકાંઠામાં રાજ્ય સરકારે વળતર સારું ચૂક્યું હતું, સુરેન્દ્રનગર જિલ્લામાં 2017ની અંદર 200 કરોડ રૂપિયાથી વધારે સરકારે ચૂક્યા હિતેન્દ્રભાઈ. પણ વીમા કંપનીએ 2017ની અંદર SBI પૈસા નથી મૂક્યા, એના 12% વ્યાજ સાથે જો ગ્રાહક તકરાર સુધી વાત થઈ ગઈ છે, તો એ અંતર્ગત સરકાર કેમ ચિંતિત નથી એ બહુ ગંભીરતા છે. અને કહેવાનો મતલબ છે, જે સારું છે એ સારું કહેવી છે, પણ જે બાકી રહી ગયું છે. એટલે આપ આવકારો છો, આપ આવકારો છો, પણ સાથે સાથે ઘણા બધા મુદ્દાઓ જે બાકી રહી ગયા છે એનો જવાબ પણ આપી છે. આપણે સાથે મળીને કામ કરવા જેવું છે. એક એક બ્રેક માટે રોકાવું છે, એટલે પહેલા ધોરાજીભાઈની ફાઇનલ કમેન્ટ લઈ લઈએ, ત્યારબાદ પછી આપણે બીજા આગળ વધીએ છીએ. ધોરાજીભાઈ આપની ફાઇનલ કમેન્ટ. હા જી,
खरेखर आ वीमा योजना छे एने वैकल्पिक तरीके जे दाखल करी ए बराबर धन्यवाद छे, परंतु हवे आवता सीजन नी अंदर हमणे वात थई के मगफळी छे, कपास छे, कठोळ छे, ए टूंकमां मार्केट नी अंदर आवी रह्या छे। हवे खरेखर हजी आपणी पासे हजी लगभग 1.5 महीना जेवू छे, तो अत्यारथी खरेखर रजिस्ट्रेशन ए चालू करी देवू जोईए કે જેથી કરી એ ખરેખર એ લાંબા આ કોરોનાનો સમય છે અને લાંબી લાઈનો ન લાગે એટલા માટે વહેલામાં વહેલી તકે હું તો એમ કહું છું આવતીકાલથી એ ખરેખર રજીસ્ટ્રેશન ચાલુ કરી દેવું જોઈએ કે જેથી કરી એ ખેડૂતોને એ દરેક ખેડૂતો પોતાનું રજીસ્ટ્રેશન એ કરાવી શકે। આ ઉપરાંત માર્કેટની અંદર જે ટેકાના ભાવે જે ખરીદી થાય છે એમાં પણ થોડો ફેરફાર કરવાની જરૂર છે, કારણ કે આજે લિમિટેડ ખેડૂતોને બોલાવે આજે કોઈ એની લિમિટ હોતી નથી, ખેડૂતોને કેટલા બોલાવે એની કોઈ લિમિટ હોતી નથી, તો માર્કેટ યાર્ડની અંદર હરાજીની અંદર એ ખરેખર કેટલાય વેપારી છે એ વેપારીની સંખ્યાને ધ્યાને રાખી કેટલાય વેપારી ખરેખર હરાજીની અંદર ભાગ લે છે એ વેપારીની સંખ્યાને ધ્યાનમાં રાખી અને ખેડૂતોને ખરેખર બોલાવવા જોઈએ કે જેથી કરી એ દરેક ખેડૂતોનો માલ એ વ્યાજબી ભાવે એ વેચાઈ શકે। આજે શું થાય છે કે વેપારી 4 થી 5 જ હોય અને ખેડૂતો આવી જાય એ 200-500 ખેડૂતો આવી જાય કે જેથી કરી ખેડૂતોનો ભાવ એ પાણીના ભાવે વેચાતો, એટલે સાથે સાથે એક પણ વિનંતી કે જેટલા વેપારી છે વેપારીની સંખ્યાને ધ્યાને રાખીને જ એ ખેડૂતોને બોલાવે અને પહેલા હરાજી કરે કે નિયત ભાવથી હરાજી કરે, દાખલા કે ટેકાનો ભાવ જે જાહેર કરે છે તો એના 5% કે 10% નીચેથી ભલે હરાજી ચાલુ થાય તો જેથી કરી પહેલા વેપારી લે અને પછી ના એ ખરેખર જો લેવાતો હોય તો એવા ખેડૂતોનો માલ એ સરકારથી ટેકાના ભાવે ખરીદ કરી શકે કે જેથી કરી વધારે વધારે એ દરેક ખેડૂતોને એ ટેકાના ભાવનો લાભ મળી શકે। આજે 25% કઠોળની અંદર 25% એ કરી મર્યાદા કરી તો 25% આજે 5 મણ એ ખેડૂતોને જ્યાં 20 મણ હોય 5 મણ લઈ જાય તો એ 5 મણ એને ધક્કો ભારે પડે, એટલે ખરેખર સુધારા કરવાની જરૂર છે। આ જેમ વીમા યોજના અંદર સુધારો કરો એમ ટેકાના ભાવની અંદર પણ સુધારા કરવાની જરૂર છે, અથવા તો વૈકલ્પિક યોજના જાહેર કરવાની જરૂર છે। બિલકુલ, એટલે ઘણી બધી બાબતો એવી છે જે છૂટી રહી છે તેના પર પણ સરકારે ફરી એક વખત વિચારવાની જરૂર છે તેવું તમામ લોકોનું કહેવું થઈ રહ્યું છે। આગળ વધીશું સમય વધુ એક બ્રેકનો, બ્રેક બાદ ચર્ચામાં આગળ વધીએ। જરાસી આપ જે વાત કરવા માંગતા હતા એને સાગરભાઈએ આપને જે સવાલ પૂછ્યો છે કે વિપક્ષ આખરે શું કરશે આમાં, જો એક વાત બહુ સ્પષ્ટ કહું કે વિપક્ષને પોતાની વાત કરવા માટેનું પ્લેટફોર્મ છે એ એક તો જાહેર રસ્તાઓ રોડ ઉપર ઉતરવું પડે વિપક્ષ, એક બીજું પ્લેટફોર્મ છે મીડિયા અને ત્રીજું પ્લેટફોર્મ છે જેન્યુઅન પ્લેટફોર્મ છે એ વિધાનસભાનો ફ્લોર છે। વિધાનસભાના ફ્લોર ઉપર અમારા ધારાસભ્ય લલિતભાઈ બિલ લાવ્યા છે, બીજા ધારાસભ્ય ઋત્વિજ મકવાણા પણ બિલ લાવ્યા છે, 3 બિલ લાવ્યા હતા, ભરતભાઈ લાવ્યા હતા કે નહોતા લાવ્યા, દેવા માફીનું એક બિલ લાવ્યા હતા, એના પછી આ પ્રાઇવેટ વીમા કંપનીઓની જગ્યાએ સરકારી વીમા કંપનીઓ આવે એવા બિલ લાવ્યા હતા, આ આખી ફોર્મ્યુલામાં વિધાનસભાના અધ્યક્ષશ્રીએ એ બિલ ના મંજૂર કર્યા, બિલ લાવ્યા હોય તો એની ચર્ચા થાય ફ્લોર ઉપર પ્લસ માઇનસ બધું રેકોર્ડ ઉપર આવે। હવે સવાલ એ છે કે જે સાગરભાઈ કહ્યું એટલે વિપક્ષ તો વિપક્ષની જગ્યાએ વિપક્ષના પ્લેટફોર્મ છે એની અંદર તો એ તાકાતથી લડાઈ કરે જ છે, પણ સવાલ એ છે કે તમે કહ્યું કે 70 ધારાસભ્ય આપ્યા છે, 100 આપી દો આ બધા પ્રશ્નો સોલ્વ, 100 આપ્યા ટૂંકું પડ્યું એટલે આ પ્રશ્નો છે, એટલે ગુજરાતની જનતા VTVના માધ્યમથી સ્પષ્ટ કહું કે જે દિવસે 100 ધારાસભ્યો આ ગુજરાતની જનતા કોંગ્રેસને આપશે એ દિવસે આ બધા રોગોનું મૂળ છે એ મટી જવાનું છે। હવે બીજી વાત, સરકાર વીમા કંપનીમાં તકલીફ શું છે, આ તો સહાયની તો ચર્ચા જ કરવી નથી, સહાય તો એ ટેમ્પરરી આ વર્ષ પૂરતી છે, પણ વાસ્તવિક જે 4 વર્ષના પણ લેણા છે માથી વી ફૂટી જશે તો શું કરશું, તકલીફ એ છે વી મારા બેટા ફૂટી જાય 22 કલાક અલગ મુદ્દો થઈ જશે, જી જી મારી વાત અધૂરી જશે, મારી વાત એ છે કે જો વીમા કંપનીઓ છે એમાં સ્ટ્રેટેજી ઘડી શકાય, અમારી પાસે ફોર્મ્યુલા છે અમે કરવાના છીએ અમારી જયારે વારો આવશે ત્યારે, મુખ્ય વાત એ છે કે સરકાર જયારે પ્રીમિયમ લે છે પ્રીમિયમ કંપનીએ આપી દે, સરકાર પણ કંપનીમાં ભરી દે, કંપનીનું વ્યાજ ખાય છે, વીમો આપવાની વાત આવે ત્યારે એની પાસે તો તજજ્ઞો નથી, એને ટેકનિકલ બાબતો નથી પડવું, પણ જો ગુજરાત સરકારની કંપનીઓ પાસે એક સ્પષ્ટ રીતે ક્લોઝ મૂકી દો કે તમારું પ્રીમિયમ છે એ એસ્ક્રો એકાઉન્ટમાં જમા કરી દો, એસ્ક્રો એકાઉન્ટમાં તમે જમા કરી દો તો ન કંપની વાપરી શકે ન સરકાર બચી શકે, એટલે કંપનીને પૈસા મળવાની ગેરંટી છે સરકારને આપવાની ગેરંટી છે, આ સુપ્રીમ કોર્ટની અને કાયદાની જોગવાઈ છે, એસ્ક્રો એકાઉન્ટમાં પૈસા મૂકી દો, તમે કાં તો બોન્ડ આપો
સોલવન્સી આપો, કોને ના પાડી છે? જો સરકારની આબરૂ ના હોય તો, અને સરકારની આબરૂ હોય નહીં તો થાય છે શું? મેમો તમારા ઘેર આવે, મેમો તમારા ઘેર આવી જાય, તમારે ભરવાના. વીમા કંપની જયારે પ્રીમિયમ લેવાનું હોય ત્યારે બધા કાગળિયા વીમા કંપનીનો અધિકારી લઈ જાય, તમારા જાતે ઝેરોક્સ કરી આવે, બે ત્રણ ધક્કા ખાઈ જાય, અધિકારી ખેડૂતના ઘેર આવે, ભાઈ બાપા કરે, એના ખેતરમાં જાય, આ બધું નહીં, બધું કરી જ દે છે. પણ ક્યારે પ્રીમિયમ લેવું હોય તો, પ્રીમિયમ ચૂકવવાની વાત આવે ત્યારે કાગળિયા તમારે કરવાના, ખેતરમાં તમારે લઈ જવાના, કાપણી તમારે કરવાની, રજૂઆત તમારે કરવાની. તો જયારે વીમા ચૂકવાઈ જાય ત્યારે આ બધું પ્રીમિયમ ભલે કંપનીઓ લઈ જાય, કંપની પણ વેપાર કરવા આવી છે, સેવા કરવા તો આવી નથી, પણ એમને એટલે એસ્ક્રો એકાઉન્ટમાં ગેરંટી સાથે મૂકો કે જેના કારણે કંપનીઓને પણ ચાલે અને ખેડૂતને આ ધરમ ધક્કા બંધ થઈ જાય અને લોકોની પાસે ઉકેળા થઈ ફરવું પડે. જયરાજસિંહ, જયરાજસિંહ હિતેન્દ્રભાઈ ફાઇનલ કમેન્ટ ખૂબ જ ઝડપથી, સમય નથી. ને ખૂબ સારા સૂચનો ખેડૂત આગેવાનોના છે, આ સિવાયની ખેડૂતોની જે મુશ્કેલી છે એના જે સૂચનો છે આવકાર્ય છે, અને આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી જે સોલ્વ કરવાની છે, ડ્રીપ ઇરિગેશનમાં પણ સમગ્ર દેશમાં સૌથી વધારે સબસિડી ગુજરાત રાજ્ય આપે જ છે, ઇલેક્ટ્રિસિટીના સપ્લાયમાં સૌથી વધારે કનેક્શનો પાછલા 5 વર્ષમાં 2.25 લાખ કનેક્શનો ભારતીય જનતા પાર્ટીની સરકારે જ આપ્યા છે, અને કેનાલ નર્મદા ડેમના દરવાજા બંધ કરીને ઇરિગેશન વધારવાનું કામ પણ ભારતીય જનતા પાર્ટીની કર્યું છે, એમએસપી ની ખરીદીમાં મહત્તમ ખરીદી કરવાનું કામ પણ ભારતીય જનતા પાર્ટીની કર્યું છે. હજુ વધારે સૂચનો છે, ઘણું બધું કર્યું છે, જે નથી કર્યું એના એના એની ચિંતા છે હિતેન્દ્રભાઈ, બાકી છે એનું કરો, ભારતીય જનતા પાર્ટી ઉપર જ વિશ્વાસ, બાકી બાકી રહી ગયો, એ અલગ મુદ્દો છે, જનતા પર છોડો ને, એ તો અમે એમનો વિશ્વાસ ખોટો નહીં પડવા દઈએ, ઠીક છે, અને એ ખેડૂતોના હિતના જે કામો છે કરશું. ભાઈ જયરાજસિંહભાઈ વાત કરતા હતા કે ભાઈ અમને 100 સીટો આપશો તો બધો પ્રશ્ન સોલ્વ થઈ જશે, તમને રાજસ્થાનમાં આપી, મધ્યપ્રદેશમાં આપી, આપણે મુદ્દા પર નથી જવું, આપણે મુદ્દા પર નથી જવું, સમય ઓછો છે, સમય ઓછો છે, આપ તમામનો ખૂબ ખૂબ આભાર, ચલો આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે. આ ચર્ચાને અટકાવીએ છીએ. તો મુખ્યમંત્રી કિસાન યોજનાની જાહેરાત તો કરી દેવામાં આવી છે, ખેડૂતો સુધી આ યોજના કેટલી રીતે સરળ રીતે પારદર્શી રીતે પહોંચે છે તે જોવું રહ્યું, ખેડૂતોને લાભ મળે તે તમામ લોકો ઈચ્છી રહ્યા છે, પરંતુ સરકાર તે પારદર્શિતાથી લાભ પહોંચાડી શકશે કે કેમ તે આવનારા સમય પર જ સ્પષ્ટ થશે. મહામંથનમાં અત્યારે બસ આટલું જ. વાયરલ ટ્રુથ માટે હવે આપ જોડાઓ સહયોગી મિથુન સાથે.